तिमिरान्धस्य ज्ञानां जनशलाकया चक्षुरुन्मीलितम् येन तस्मै श्रीगुरवे नमः मूकम् करोति वाचालम् पङ्गुं लङ्घयते गिरिम् यत्कृपातमहं वन्दे परमानन्द माधवम् करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा अपराधम् विहितमविहितं वा सर्वमेतत् क्षमस्व जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो कृष्ण कन्हैया रामचंद्र भगवान उमापति महादेव की पवन सुत हनुमान की सनातन धर्म की सद्गुरुदेव की उमियामात की नमः पार्वती पते हर हर महादेव हर श्रीमद् भगवद गीता ने केंद्र मा राखी ने श्रावण महीनाना सत्संगनो प्रयत्न चाली रह्यो छे। भगवद गीता ने प्रारंभ करता पहला एनी जे पृष्ठभूमि छे, भगवद गीता नी उत्पत्ति कया कारणों मा थई, कया संदर्भों मा थई, कई परिस्थिति मा थई, ये जानवा माटे एनी जे पूर्व भूमिका छे, ये पूर्व भूमिका नो प्रसंग चाली रह्यो छे। मानसना उपर अध्ययन करनारी नजर तमे नाखशो तो तमने ख्याल आवशे कि त्रण प्रकारना मानसो होय छे। समझण प्रधान, लागणी प्रधान, एक समझण प्रधान, बे लागणी प्रधान, अने त्रण समझण अने लागणी बन्ने ना मिश्रण वाला। जे पहलो मानस छे समझण प्रधान,
એને આપણે ગંભીર માણસ કહીએ છીએ. એ જિંદગીના ખાડાઓને કૂદી જતો હોય છે, પાર કરી જતો હોય છે. એણે કંઈક ભૂલ કરી, એની પત્નીએ કંઈક ભૂલ કરી, એના છોકરાએ ભૂલ કરી, એની વહુએ ભૂલ કરી, એના ભાગીદારે ભૂલ કરી કે એના નોકરે ભૂલ કરી હોય તો પેલો સમજુ માણસ છે એ સમજુ માણસ શાંતિથી એ ભૂલના ખાડાને વટાવી જાય. અનાડી માણસ હોય એ ભૂલને ચારે તરફ બતાવે, ફરિયાદ કરે, મારો છોકરો આવો છે, મારો છોકરો આવો છે, મારા છોકરાની વહુ આવી છે, એટલે લોકોને રસ પડે. પડે કે ના પડે? લોકોને રસ પડે, આવી વાત સાંભળવાની ક્યાંથી મળે? એટલે એના ઘરને ચૂંથવા માંડે, ચૂંથાવા લાગે, પોતાની મેળે પોતાના ઘરને ચૂંથાવે. કારણ કે અનાડી માણસ છે. અને થોડું ઓછું કરી નાખો. બેસી રહ્યો, બેસી સ્લો ઉપર. અને લાગણી પ્રધાન માણસ છે એમાં સમજણ નથી હોતી. એ લાગણીઓમાં તણાયા કરતો હોય છે. લાગણીનો વેગ હોય છે, યાદ રાખજો, સમજણનો વેગ નથી હોતો. લાગણીઓનો વેગ હોય છે. અને વેગનો અર્થ એવો થાય તમારે ન ચાલવું હોય ત્યાં તમને ચલાવે, તમારે ન દોડવું હોય ત્યાં દોડાવે. ચાલવું કે દોડવું એ તમારા હાથની વસ્તુ નથી, એ તો વેગની વસ્તુ છે. એટલે કેટલાક માણસો તમે જોજો એ લાગણી પ્રધાન હોય છે. અને જે બહુ લાગણી પ્રધાન હોય એ કદી મોટું કામ ના કરી શકે, કરે તોય લાંબો ટાઈમ ના કરી શકે. કારણ કે કયા ટાઈમે એમનો પવન બદલાશે એ કંઈ કહી શકાય? હમણાં પૂર્વનો વાતો હોય ને પછી પશ્ચિમનો વાવા માંડે, હમણાં પશ્ચિમનો વાતો હોય ને પછી દક્ષિણનો વાવા માંડે. ત્યારે લાગણી વિનાના થઈ જશો એ પણ શક્ય નથી. અને જે બિલકુલ લાગણી વિનાના હોય છે ને એવા માણસો નીરસ હોય છે. અને નીરસ માણસો નજીકના માણસોને સુખ નથી આપતા હોતા, એમના નજીકના માણસો સુખી નથી થતા હોતા. કારણ કે એ નીરસ માણસ છે. એટલે સામાન્ય માણસ છે ને એ સામાન્ય માણસમાં ઉભયતા હોય છે, એટલે એમાં થોડીક સમજણી હોય છે અને થોડીક લાગણી પણ હોય છે, મિશ્રિત હોય છે. હવે માનો કે એક માણસ બહુ ડાયો છે, બહુ સમજુ છે, એનો અર્થ એવો થોડો થયો કે એને કદી લાગણી હોય જ નહીં? એવું તો કદી બની શકે નહીં. સમજુમાં સમજુ માણસને પણ લાગણીઓ હોય જ છે, ધાર્મિક ક્ષેત્રની, કૌટુંબિક ક્ષેત્રની, કોઈને કોઈ માન્યતાઓની એને લાગણીઓ હોય જ છે. પણ આ લાગણીઓના બે કેન્દ્ર છે, લખી દીધું, યાદ રાખજો. લાગણીઓ છે ને એનું એક થળ છે, એક થળ, અને થળમાંથી બે મુખ્ય એની ધારાઓ નીકળે છે. આ જે એક થળ છે ને એ થળના અડધો અડધથી બે ભાગ છે, અડધો અડધથી બે ભાગ છે. અથવા એમ કહો કે આ થળના બે રંગ છે, મોહ અને પ્રેમ. ધ્યાન દેજો, મોહ એ જનરલ વસ્તુ છે, મોહ એ કેન્દ્ર છે. નિર્માન મોહ જીતસંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંગૈર ગચ્છંત્યમૂઢા પદમ અવ્યયમ તત્. અર્જુને પૂછ્યું કે પ્રભુ, એ અવ્યય પદને કોણ પ્રાપ્ત કરે? જે તમે પદ કહો છો ને, તતઃ પદમ તત્ પરિમાર્ગિતવ્યમ, તો એ અવ્યય પદ છે, એ મહાપદ છે, એને પ્રાપ્ત કોણ કરે? બહુ સુંદર જવાબ આપ્યો, નિર્માન મોહ, જેનું માન અને મોહ ઉતરી ગયા હોય, જે માન અને મોહની અસરથી પર હોય. સ
સમજ્યા? માનની ભૂખ ન હોય અને છતાંય માન આવે તો એ માનની અસર ન હોય. નિર્માન મોહા, પણ જે માન, આમાં તો સીડી છે, ભગવદ્ ગીતાના શ્લોકોમાં સીડી મૂકેલી હોય છે. એક લક્ષ્ય મૂકે એની પ્રાપ્તિ માટેનું સાધન મૂકે, એની પ્રાપ્તિ માટેનું ફરી સાધન મૂકે, તો નિર્માન કોણ થઈ શકે? માન રહિત કોણ થઈ શકે? જે નિર્મોહ હોય. એટલે મોહ શબ્દ મૂક્યો, જેનો મોહ ઉતર્યો હોય એ માન રહિત થઈ શકે. તો નિર્માન મોહ, માન અને મોહથી રહિત કોણ થઈ શકે? જીતસંગ દોષા, બહુ સુંદર વાત છે. જીતસંગ દોષા, જે સંગના દોષોને જીતી શકે તે. અરે ગીતાનો એક એક શબ્દ પચાવવા જેવો છે. તમે જયારે સંગ કરો તો સંગના ગુણ તમારામાં આવે. ચીપ્યો છે એને અગ્નિમાં નાખો એટલે અગ્નિનો ગુણ ચીપિયામાં આવે કે ના આવે? એમ તમે જયારે સારા માણસોની સોબતમાં બેસો એટલે એમનો રંગ, એમનો સંગ, એમ એ બધું તમારામાં આવે. એ તો આવવા દેવાનું. પણ પછી તો કેટલાક માણસો એવા હોય કે એમને જુગારીઓ સાથે બેસાડી દો, દારૂડિયા સાથે બેસાડી દો, ભૂંડામાં ભૂંડા માણસો સાથે બેસાડી દો. જીતસંગ દોષા, પણ એ સંગના દોષને જીતનારા, બહુ મોટો ગુણ છે. કુસંગમાં રહીને પણ કુસંગની અસર ના થવા દે. જો મતિ હે અનુકૂલ ક્યાં કર સકત કુસંગ, ચંદન વિષ વ્યાપે નહીં લિપટત રહત ભુજંગ. તુલસીદાસનો દોહરો છે. ચંદનના ઝાડને મલયાગીરીમાં જઈને જોજો તો એ ચંદનના ઝાડ ઉપર ફણીધર સર્પ એને હંમેશા લપટેલો પડેલો હોય છે, હંમેશા. પણ એ ફણીધર જે સર્પ છે એનું ઝેર ચંદનમાં આવે છે, એનું ઝેર ચંદનમાં આવતું. લિપટત રહત ભુજંગ. નરસિંહ મહેતાનો, નરસિંહ મહેતાના દીકરો શામળશા, ખરું ને? સામળશા. એટલે ભગવદ્ ગીતામાં અભિજાત શબ્દ વાપર્યો છે, અભિજાત. કેટલાક લોકો કુસંગમાં પડે, થોડા કુસંગમાં ખરડાય ખરા, પણ મૂળમાં અભિજાત હોય ને એટલે એ સોનું થઈને રહેશે. ભલે ને ગટરમાં પડ્યું હોય, 25 વર્ષ ગટરમાં પડ્યું હોય, પણ જ્યારે એને બહાર કાઢો ને કોઈ સોનીને આપો ને અરીઠાથી જરાક એને ધોઈ કાઢે તો એનો ભાવ 2 રૂપિયા ઓછો ઉપજે. આ તો ગટરમાં પડ્યું તો ને, ભલે પડ્યું હોય, અભિજાત છે, એ અભિજાત છે. એ શામળદાસની ઉંમર નાની, કાચી ઉંમર, અને કાચી ઉંમરમાં કઈ જતો હશે રાત્રે ચોરી કરવા જઈએ છીએ, તું કોણ છે? એને વિચાર કર્યો કે આ તો મારશે, જોડશે કે હું એ ચોર છું. તો કે ચાલ અમારા ભેગો. અને ચોરીના એ રૂપ હોય છે ને, ભગવાન માખણ ચોર છે ને, હે, ચોરીના એ રૂપ હોય છે ને. ચાલ અમારા ભેગો. એ ભેગો ગયો. ભેગો તો ગયો, પણ એક શેઠના બંગલામાં બધા ઉતર્યા અંદર, ચોરી કરવા ગયા, અને આ અભિજાત એના સંસ્કારો જાગી ઉઠ્યા. તિજોરીમાં હાથ નાખે છે ને સુવર્ણ જોવે છે, સોનું, એટલે તરત જ એના સંસ્કાર જાગે છે. સોનું ચોરવું એ મહાપાપ છે. કોઈની આખી જિંદગીનો પરસેવો હોય એ મહાપાપ છે. આ વસ્તુને અડે છે, આ વસ્તુને અડે છે, આ વસ્તુને અડે છે. એકે એક વસ્તુ એને બોલે છે કે તું પાપ કરી રહ્યો છે, તું પાપ કરી રહ્યો છે, એનાથી ચોરી નથી થતી. આનું નામ કહેવાય ધર્મ ભીરુતા. માએ જો સંસ્કાર નાખ્યા હોય, મા બાપે જો બચપણમાં આપણા છોકરાને સંસ્કાર નાખ્યા હોય, તો મોટી ઉંમરે કદાચ કુસંગમાં એ પડી જાય તો એની ધર્મ ભીરુતા એને બચાવી લેશે. અરે મા બાપે છોકરાને આબુ મોકલી દીધો, જાઓ ભણજો બેટા, ભણીને આવજો તૈયાર થઈને. પછી ભણીને તો આવે ખરો, તૈયાર થઈને આવે તો ખરો, પણ એ તૈયાર થઈને આવે ને એટલે કાયદો લેતો આવે કે તમારી મિલકતમાં મારો કેટલો હક છે, એ લેતો આવે, મારો કેટલો રાઈટ છે. પછી એનું એટેચમેન્ટ, એના જે લાગણીઓ હોય, એ લાગણીઓ એકબીજા સાથે એટલી બધી મળે. સ્કૂલમાં ભણાવવાનું તો 10% જ છે, 90% તો ઘરમાં ભણાવવાનું છે, અને તે માં ભણાવે છે. જો પાપ લાગે, આવું ના થાય,
આટલું છોકરું છે ને એના મગજમાં બધા સંસ્કાર બેસાડેલા હોય, એમાંથી ધર્મ ભીરુતા આવે, પછી પાપ કરતા ખચકાય, દૂર ખસે, ના મારાથી આ નહીં થાય. આખા બંગલામાં બધે ફર્યો, કોઈ વસ્તુની ચોરી ના કરી શક્યો. પછી એને થયું કે હું બહાર નીકળીશ ને આ ચોર પૂછશે કે તું શું લાયો, હું શું બતાવીશ. એને કશું ના સૂજ્યું તો ફૂલની માળા પડેલી એ લઈ લીધી. ફૂલની માળા લઈ અને નીકળ્યો બહાર. પેલા ચોરો તો ગાંસડી બાંધી બાંધી, પોટકી બાંધી બાંધી નીકળેલા. કઈ બહાર જઈને એક જગ્યાએ ભેગા થયા. પેલો નવો ચોર શું લાવ્યો છે એમ કે બધાએ ઢગલો કર્યો. નવા ચોરે ફૂલની માળા મૂકી. આજ લાવ્યો કે હા, બીજું કઈ નહીં કે ના, કેમ બીજું કઈ ના ચોર્યું? મારાથી ના ચોરાયું, મારાથી વસ્તુને હાથ ના અડાડી શકાયો, એટલે ચોરી કરવા માટે મેં આ ફૂલની માળા ચોરી છે. ભેગા થઈને બધાએ પ્રસાદ આપે કે ના આપે, તો જેવો સંગ પ્રસાદ મળે એવો. સાધુ સંતોની સાથે બેસો ને અને ભજન મંડળમાં ને એમાં તેમાં જાઓ તો રોજ પ્રસાદ મળે, પેલો પ્રસાદ મળે, પ્રસાદના રૂપ જુદા બધા. એણે કહ્યું તમારે મારવો એટલો મારો, પણ મારાથી ચોરી નહીં થાય, નહીં થાય. કુસંગમાં પડ્યો પણ કુસંગની એને અસર થઈ. જીતસંગ દોષા, પણ જીતસંગ દોષા કેવી રીતે થાય? પાછી સીડી મૂકી દીધી, પેલા ઉપરનું પગથિયું મૂકે, પછી એને ચડવા માટેનું એના નીચેનું, પછી એના નીચેનું. અમારે જીતસંગ દોષા થવું છે. અધ્યાત્મ નિત્યા, પગથિયું મૂકી દીધું. જે માણસ રોજ અધ્યાત્મ વૃત્તિમાં રહેતો હશે, નિત્યા રોજ, છ મહિને, બાર મહિને, બે વર્ષે નહીં, પણ રોજ જે અડધો કલાક કલાક જપ કરતો હશે ભગવાનના, કોમર્શિયલ હોય છે. જેમ તમારી પેઢીઓ હોય છે ને એમ અમારી પેઢીઓ હોય છે, જેમ તમારા ગ્રાહક હોય છે એમ અમારા ગ્રાહક હોય છે. ટોળું વધારો, ટોળું વધારો, ટોળું વધારો, બીજી વાત નહીં. ભૂંડામાં ભોંડો માણસ હોય એને ચેલો બનાવો, દીક્ષા આપો એને ચેલો બનાવો. જરાક તો વિચાર કરો, ગુરુ તો દુર્લભમાં દુર્લભ છે, કેટલા વર્ષ એની પાછળ પડો ત્યારે માડ હા પાડે. અહીં તો ઘર આવીને કે છે, અમારા એક મારા ઓળખીતા મહાત્મા છે, એ ઘેરે ઘેર ફરીને ગુરુ થાય છે. શિષ્યો એમના ત્યાં નથી આવતા, એ શિષ્યોના ત્યાં જાય છે અને જઈને પૂછે છે ગુરુ કરાયા કે નહીં, કે ના લાય પાણી હાટ હું તારો ગુરુ થઉં છું, ગુરુ વિના રહેવાતું હશે હું તારો ગુરુ થઉં છું. હવે પેલી બેન હોય બિચારી, એમ આ બહેનોને વધારે, પુરુષો હજુ થોડાક કંઈક અડધા, વધારે નહીં અડધા ડાયા, પણ આ તો પૂરેપૂરી. લાવ પાણી એમ કે હું તારો ગુરુ થઉં છું. પણ બાપજી તમને આપવા માટે બે રૂપિયા હમણાં પાસે, હમણાં મારી પાસે છૂટા નથી, તો ઉધાર રાખીશ, વાંધો નહીં પછી આપજે, ઉધાર રાખીશ બે મહિના પછી આપજે, પણ હમણાં તું ગુરુ કરાવી લે. હવે આ ઘેર ઘેર ફરીને જે ગુરુ કરાવો, ગુરુ કરાવો, ગુરુ કરાવો કરી રહ્યા છે એની ખબર એ નથી. એટલે જેને શિષ્ય શણા ના હોય, જેને વિત્તે શણા ના હોય, જેને પુત્રે શણા ના હોય, જેને લોકે શણા ના હોય, આવો તમારી ઈચ્છા હોય તો સાંભળો, નહીં તો કઈ નહીં. મારે કોઈ ચેલા નથી બનાવવા, મારે કોઈ પૈસા નથી જોઈતા, મારે કોઈ પેઢી નથી ચલાવવી. તો કંઈક તો સમજો, કંઈક તો વિચાર કરો, પણ તમે જપ કરજો. હું તમને અનુભવ પછી કહું છું, એમને એમ નથી કહેતો, આટલા વર્ષોના અનુભવ પછી કહું. અધ્યાત્મ નિત્યા રોજ જપ કરજો, એક કલાક, બે કલાક, જેટલો ટાઈમ નીકળે એટલો કાઢજો. અને તમારો જે ઈષ્ટદેવ હોય, નમઃ શિવાય કરતા હોય તો નમઃ શિવાય, કૃષ્ણનું કરતા હોય તો કૃષ્ણનું, માતાજીનું હોય તો માતાજીનું, સ્વામિનારાયણનું હોય તો સ્વામિનારાયણ, પણ તમારો જે ઈષ્ટદેવ હોય એનો જપ કરજો. અને પછી સત્સંગ કરજો. કોઈ મહારાજ ના હોય તો પાંચ માણસો ભેગા થજો, પાંચ તમે ને તમે પાંચ ભેગા થજો અને સત્સંગ. અધ્યાત્મ નિત્યા, પણ વળી પાછી સીડી મૂકી દીધી. અધ્યાત્મ નિત્યા કોણ થઈ શકે? આ તો પગથિયાં છે. વિનિવૃત્ત કામાહા, જેની વાસનાઓ, જેની કામનાઓ નિવૃત્ત થઈ હોય અથવા નિવૃત્ત થવા લાગી હોય એ જ કરી શકે. સવારે ઉઠે ત્યારથી જ ગંજ બજાર, ગંજ બજાર, ગંજ બજાર, ગંજ બજાર. કેટલાક લોકોને તમે જોજો ને, એ રાત્રે બકતા હોય ને, ઘણાને બકવાની ટેવ હોય, રાયડો લો, રાયડો લો, વેચી નાખો, વેચી નાખો. અલ્યા ઊંઘે છે, હવે તો શાંત રાખ,
અત્યારે રાયડો ક્યાંથી આવ્યો છે? એ ઊંઘમાં રાયડો રાયડો કરતા હોય. વિનિવૃત્ત કામા, કમાજો, બે પૈસા જરૂર કમાજો, દુકાને જજો, દુકાનને પણ સાચવજો, પણ જેવો દુકાનને ટાઈમ આપો એમ તમારા તમારા જીવનને ટાઈમ આપજો. કલાક એટલે કલાક, એમાં કોઈ મીન મેખ નહીં. પછી દુકાને જવાનું, દુકાન કઈ પરોડીએ થોડી ઉગાડવાની હોય. વિનિવૃત્ત કામા, જેની કામનાઓ નિવૃત્ત થવા લાગી હોય એ. પણ વિનિવૃત્ત કામા કોણ થઈ શકે? વળી પાછી સીડી મૂકી દીધી. દ્વંદ્વૈર વિમુક્તા, રાગ અને દ્વેષ, હર્ષ અને શોક, આ દ્વંદ્વ છે. દિવસ અને રાત્રિ, સુખ અને દુઃખ, દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંગૈહી. તો દ્વંદ્વૈર વિમુક્તા, એ દ્વંદ્વથી વિમુક્ત કોઈ થયું છે એની પાછી ખબર કેવી રીતે પડે? તો કે એની બહુ સરળ ઉપાય છે, સુખ આપો દુઃખ આપો, એ તરત ખબર પડી. આ તો મીટર છે, આ તો માણસને માપવાની કસોટી છે. તમને સુખ આવે એટલે છકી જાઓ, અને દુઃખ આવો એટલે ભાંગી પડો, ત્યારે તમે દ્વંદ્વૈર વિમુક્તા નથી થયા. જે દ્વંદ્વૈર વિમુક્તા હોય એ સુખને પણ પચાવે અને દુઃખને પણ પચાવે. સુખ આવે તો બરાબર, લાખો રૂપિયા આ વર્ષે આવ્યા, વેપાર સારો ચાલ્યો તો બરાબર, એમાં કંઈ કૂદકા મારીને ચાલવાનું ના હોય. અને બીજા વર્ષે દુકાન બેસી ગઈ અને કમાણી બધી જતી રહી તોય વાંધો નહીં. એની એ સુખ દુઃખ સંગૈહી ગચ્છંત્ય મૂઢા પદમ અવ્યયમ તત. અર્જુન, એવો કોઈ મહાવિદ્વાન મહાજ્ઞાની પુરુષ છે એ પેલા પદને પ્રાપ્ત કરી શકે. આ તો આખી સીડી બતાવી દીધી. ભગવદ્ ગીતાના એવા કેટલાય શ્લોકો છે જેમાં ક્રમબદ્ધ આખી સીડી બતાવી છે, અને એક શ્લોક માર્ગદર્શન માટે પૂરો થઈ જાય. એટલે નિર્માન મોહા જીતસંગ દોષા, એમાં મોહ શબ્દ મૂક્યો. તે મોહ છે ને એ મૂળ મૂળ છે, એમાંથી થળ ઉત્પન્ન થાય છે. પણ મોહ છે ને એ કલેવર બદલે છે. જેમ માણસ છે ને એ અમુક પ્રકારની દવા કરે, અમુક પ્રકારનો પ્રયોગ કરે તો એનું કલેવર બદલાઈ જાય. આપણે કાયાકલ્પ કહીએ છીએ ને, કાયાકલ્પ થઈ ગયો, પેલા ઋષિએ ચ્યવનપ્રાશ ખાધો એટલે કાયાકલ્પ થઈ ગયો, નવું કલેવર આવી ગયું. છેતરાશો નહીં, આમ પહેલવાન જેવો માણસ ઉભો કર્યો હોય પેલા પોસ્ટરમાં, નથી દવા વેચનારા હોય ને, આમ પહેલવાન જેવો મસલ ચડાયા હોય આમ, અને પછી લખ્યું હોય કાયાકલ્પ કરો આવા થઈ જશો, એટલે કોને એવા થવાની ઈચ્છા ના હોય? લાવો એમ કે આવો દવા આવવા દો, પછી દવાઓ ખાધે રાખો, દવાઓ ખાધે રાખો, એવા તો કઈ થવાય. એક માણસ મરી ગયો યુરોપમાં, અને મરી ગયો એટલે એને સ્મશાને દાટવા લઈ ગયા. એને એના વિલમાં લખેલું, મારા મારા મારી કબર ઉપર આ તકતી મૂકજો, મારી કબર ઉપર. ત્યાં તો તમે જો કબ્રસ્તાન જોવા જાવ તો બહુ આપણને ખુશ થાય, ખુશી થાય, એટલી સુંદર વ્યવસ્થા હોય, ચોખ્ખી, કોઈ પાંદડું ના પડ્યું હોય, અને વ્યવસ્થિત બધું, દરેકના નામ, જન્મતિથી મરણતિથી, એની હોબી, એના જીવનની વિશેષ ઘટનાઓ બધું લખેલું હોય. આપણે બધા કહીએ છીએ ને કે આ પશ્ચિમના લોકો નાસ્તિક છે, નાસ્તિક છે. ખોટી વાત છે, બિલકુલ ખોટી વાત છે. એની માં મરી ગઈ હોય તો છોકરો દર રવિવારે બજારમાંથી ફૂલ ખરીદી અને કબ્રસ્તાનમાં જાય, અને એની માની કબર આગળ એ ફૂલ મૂકે, પાંચ મિનિટ બેસે, ધ્યાન કરે અને આવે. પછી એ કંઈ નાસ્તિક માણસો નથી. અને બજારમાંથી ફૂલ ખરીદી, એની પડોશમાં ખીલેલા ગુલાબ હોય, એમ હાથ લાંબો કરો તો પકડાય એવા, પણ પડોશનું ફૂલ ના તોડે. આપણે તો પડોશનું મળતું હોય ત્યાં સુધી છાપું, જો પડોશનું મળતું હોય તો આપણે શું કામ ખરીદવું જોઈએ? પડોશમાં છાપું આવે જ છે ને, અને ફૂલ તો તોડવાની છૂટ જ જાણે, ફૂલમાં તો કોઈને પૂછવાની જ જરૂર નહીં. પેલો ફૂલ ના તોડે, બજારમાં જઈને $2 ખરીદી આવે, $2 ખરીદી આમ લઈ જઈ, સરસ મજાના પ્લાસ્ટિકમાં આપ્યા હોય અને મૂકે એની માં પાસે. એની એ કૃતજ્ઞ નથી, આપણે કહીએ એ વાત ખોટી છે. એટલે આ જે માણસ મરી ગયો એની કબર ઉપર તકતી મારવામાં આવી, એનો સંદેશો મારવામાં આવ્યો. એને લખેલું, મારું આરોગ્ય સારું હતું, મારું આરોગ્ય સારું હતું. હવે મા બાપનું જે સ્ટ્રક્ચર તમને મળ્યું છે ને એમાં બહુ ફેરફાર નહીં કરી શકાય. મા બાપ જેવા હોય એવું સ્ટ્રક્ચર તમને મળ્યું, ઊંચાઈ નીચાઈ વગેરે વગેરે જે મળ્યું એ મળ્યું. ઘણા એવા હોય કે છોકરું કશું ના ખાય તો આમ ફૂલેલું ને ફૂલેલું જ હોય, એને વજન ઉતારવું પડે, અને ઘણાને ઘી ખવડાવો તો એ તો મા બાપનું સ્ટ્રક્ચર છે,
હું મારું આરોગ્ય સારું હતું પણ એ સારા આરોગ્યથી મને સંતોષ ન થયો એટલે વધારે સારું કરવા માટે હું આ ડોક્ટરો પાસે ગયો. નવા નવા ટોનિક, નવા નવા ચ્યવનપ્રાશ ખાઓ, ફલાણું ખાઓ, ફલાણું ખાઓ, ફલાણું ખાઓ, એ ડોક્ટરો પાસે ગયો. ડોક્ટરોએ મને અહીં મોકલી દીધો, સમજ્યા? ભેગા એ ડોક્ટરોએ ભેગા થઈને મને અહીં મોકલી દીધો છે. કેટલો ગજબનો સંદેશો છે. એટલે મૂળ છે ને, એ મૂળમાંથી એક થળ ઉત્પન્ન થાય અને થળ છે ને એનું કાયાકલ્પ થાય. કાયાકલ્પ એટલે શું? કે એક તો પ્રકૃતિનું આપેલું થળિયું છે, એ મોહ છે, એ મંગળમય છે. મોહ ખોટો નથી, કોઈ વાર કઈ સાજે નહીં કહું, પણ મોહ પણ જરૂરી છે, એ તો પરમેશ્વરે મૂક્યો છે. જો ના મોહ મૂક્યો હોત તો આ માં છોકરાને ઉછેરીને મોટું શું કામ કરે? એ છોકરાને ઉછેરીને મોટું કરતા એને કેટલી કેટલી તકલીફ થાય છે, કેટલી વાર રિસાય છે, કેટલું માદું થાય છે, નથી માને ઊંઘવા દેતું અને પથારી બગાડે છે, બધા દુઃખ સહન કરે છે. પણ માને કે એક તારા છોકરું અનાથ આશ્રમમાં મૂકી દઈશું કે ના, હું મરી ગઈ છું કઈ? ઈશ્વરે મોહ મૂક્યો. ગાય ખસતી નથી એના વાછડા પાસે, કૂતરી ખસતી નથી એના કુકુરકુરિયા પાસેથી, અને તમારી પાડેલી હોય તો તે દિવસે તમને કડવા દોડે, દોડે કે ના દોડે? તે દિવસે એની પાસે ના જઈ શકાય. ઈશ્વરે બહુ દયા કરી છે, મોહ મૂક્યો છે. પણ એ મોહ છે ને એનો કલ્પ કરવો એ પુરુષાર્થ છે. ત્યારે મોહનું કલ્પ શું છે? મોહનું પરિવર્તન શું છે? પ્રેમ, યાદ રાખજો, એ જોડવા બાળકો છે. મોહનું રૂપાંતર પ્રેમ છે. પ્રેમ ડૂબાડે, પ્રેમ તારે, અને મોહ છે એ ડૂબાડે. મોહ છે, મોહમાંથી બે થળ નીકળે, બે થળ. એક શાખાનું નામ છે રાગ અને બીજી શાખાનું નામ છે દ્વેષ. બસ એના ઉપર આખો સંસાર છે, એના ઉપર, બે જ શાખાઓ ઉપર આખો સંસાર છે. બે શાખાઓનું થળિયું પેલા મોહમાં છે. જરા વચ્ચે થોડી વાત કહી દઈશ, એનો વિસ્તાર નહીં કરું. હવે આ મોહ છે ને એનું રૂપાંતર પ્રેમમાં થઈ ગયું, એનું રૂપાંતર પ્રેમમાં થઈ ગયું. હવે રાગ દ્વેષનું રૂપાંતર શું થશે? રાગમાંથી અનુરાગ થશે. ધ્યાન દેજો, રાગમાંથી અનુરાગ થશે અને દ્વેષ છે ને એ દ્વેષમાંથી ઉપરતી થશે. આ બે એના કાયાકલ્પ થઈ ગયા. બે ના કાયાકલ્પ થયા તો એના ઉપર જે બીજો સંસાર છે આપોઆપ બદલી જશે. અનુરાગનો અર્થ સમજ્યા? રાગ અને અનુરાગ, પોતાના સુખ દેનારા માણસો પ્રત્યે જે લાગણીઓ થાય એને રાગ કહેવાય. આ ઘડિયાળ મને સુખ આપે છે એટલે એના ઉપર મારો રાગ છે. જો ખોવાઈ જાય તો મને દુઃખ થાય, કોઈ લઈ લે તો દુઃખ થાય, કોઈ આવીને કહે ઓ મહારાજ બહુ સરસ છે, હો હવે તમને તો ઘણા આપનારા મળશે, લાવો ને ત્યારે હું જ રાખું, ત્યારે હું કોઈ લાય લાય. આ રાગ છે. સુખ આપનારા સાધનો જે છે એના ઉપર જે લાગણીઓ થાય એનું નામ રાગ કહેવાય. સુખ આપનારા સાધનો બદલાયા કરે અને સુખ આપનારા સાધનોમાં પણ ઓછા વત્તા પણ હોય. ચાર છોકરા હોય, બાપને ચાર છોકરા હોય, પણ ચારે છોકરા સરખું સુખ આપતા હોય, સરખું આપે? જે છોકરો વધારે સુખ આપતો હોય એના ઉપર વધારે લાગણી હોય અને જે છોકરો ઓછું સુખ આપતો હોય એના ઉપર ઓછી લાગણી હોય. હોય એવી ચાર વહુઓ હોય, કોઈના ઉપર વધારે લાગણી હોય ને કોઈના ઉપર ઓછી હોય. સુખની માત્રા વધારે એમ રાગની માત્રા પણ વધારે. હવે પેલા તરફ આવો, દ્વેષ તરફ. દુઃખની માત્રા વધારે એમ દ્વેષની માત્રા પણ વધારે. કોઈના ઉપર દ્વેષ થઈ જાય, સગા છોકરા ઉપર થાય, સગા ભાઈ ઉપર થાય, પોતાના માણસો ઉપર થાય, કારણ કે એમાંથી દુઃખ મળતું હોય એટલે. દુઃખની માત્રા વધારે એમ દ્વેષની માત્રા પણ વધારે. હવે માનો કે તમારો મોહ છે ને એ પ્રેમમાં બદલાઈ ગયો. નરસિંહ મહેતા તમે થયા, મીરાબાઈ થયા. મીરાબાઈનું જીવન જોજો, જે રાણાએ એને ઝેર આપ્યું, જે રાણાએ એને બોરિંગ મોકલ્યો સર્પ ઠાકોરજીની જગ્યાએ, એ રાણાને શ્રાપ આપ્યો ખરો? એ રાણા તારું નખો જ જજો એવું કહ્યું ખરું? બસ આ જ પ્રેમ છે. પ્રેમ હોય ને કદી કોઈને શ્રાપ ના આપે, કદી કોઈનું ભૂંડું ના ઈચ્છે, ભૂંડું કરનારનું ભૂંડું ના ઈચ્છે.
લે રાણા તારું આ નગર પડ્યું, હું હવે જઈશ અહીંથી. જો મારા રહેવાથી તને દુઃખ થતું હોય તો હું તારું આ મેવાડ છોડીને હવે વૃંદાવનમાં જઈશ. બસ છોડીને ચાલ્યા ગયા, પણ કોઈને શ્રાપ ના આપ્યો કે તારું નિકંદન જજો, તારું ફલાણું જજો. આ પ્રેમની ભૂમિકા છે. અને અનુરાગ એટલે શું, બહુ સુંદર સમજવાની વાત છે. પહેલા તમને રાગ થાય, પણ એ રાગ જ્યારે લાત મારે ત્યારે અનુરાગ થાય. ભર્તુહરિને કોના ઉપર રાગ હતો ખબર છે? ભર્તુહરિ એની રાણી ઉપર રાગ હતો. અને રાગ તો કેટલો રાગ હતો, રાગ રાગ એટલે કોઈ પાર વિનાનો રાગ. એટલો રાગ કે આખી દુનિયામાં એને રાણી સિવાય કશું દેખાતું નતું. એના વિના ખાવાનું ના ભાવે, કશું ના ભાવે, મારી રાણી રાણી ને રાણી બીજી વાત. પણ ઘટના જયારે ઘટવાની હોય છે ને ત્યારે દોર તમારા હાથમાં નથી હોતો. અને તમારા હાથમાં જો દોર હોય ને તો તમે તમારી ઈચ્છા પ્રમાણે ઘટનાઓ ઘટાડો. કેટલીક વાર ઘટનાઓ એવી ઘટતી હોય છે ને, બ્રાહ્મણે તપ કર્યું, મહાદેવ પ્રસન્ન થયા અને મહાદેવે કહ્યું લે બેટા લે અમરફળ, જા ખાજે અમરફળ ખાજે. એટલે બ્રાહ્મણે અમરફળ તો લીધું, પણ એને તપ કરેલું ને એ તપના પ્રતાપે બુદ્ધિ સાત્વિક થયેલી. સાત્વિક બુદ્ધિ થઈ એટલે એને વિચાર થયો કે અમરફળ ખાઈને હું શું કરીશ, હું અમર થઈને શું કરવાનો હતો. એક રેંજી પેંજી માણસ છે ને, હજાર વર્ષ જીવે તોય શું અને લાખ વર્ષ જીવે તોય શું, એના કરતા એક સમર્થ માણસ છે, હજારોનો ઉદ્ધાર કરનારો છે, લાખોનું કલ્યાણ કરનારો છે, એ માણસ જો વધારે જીવે તો કંઈક લોકોને ફાયદો થાય. એની સત્વ બુદ્ધિ આવી અને એને વિચાર કર્યો કે રાજા બહુ પ્રતાપી છે ને રાજા બહુ દયાળુ છે, આ રાજા જો વધારે જીવે તો પ્રજાનું ભલું થઈ જાય અને હું તો કાલ મરી જઉં તો શું વાંધો છે. એટલે જઈને એને રાજાને ફળ આપ્યું. લો મહારાજા ફળ. કે શાનું ફળ છે? કે અમર ફળ છે, ખાય અમર થઈ જાય. એમ તમે કેમ ના ખાધું? કે હું જીવીને શું કરવાનો હતો. આ વૈરાગ્ય કહેવાય, આ વૈરાગ. મારે જીવીને શું કરવું છે? તમે જીવો અને પ્રજાનું પાલન કરો, પ્રજાનો જય જયકાર થાય. એટલે રાજાએ ફળ રાખી લીધું. પણ હવે ઘટના અહીંથી પૂરી થતી, રાજાની લાગણીઓ ક્યાં છે? રાણીમાં. અને તીવ્ર લાગણીઓ છે, તીવ્ર લાગણીઓ. મોહમાંથી ઝાડ ઉભું થયું છે અને મોહ જેટલો પ્રબળ છે એટલો જ રાગ પ્રબળ છે. એણે વિચાર કર્યો કે હું આ ફળ ખાઉં અને અમર થઉં અને રાણી મરી જાય અને રાણીનો વિયોગ મારાથી પછી સહન થઈ શકે. ભાર્યા વિયોગ સ્વજનાપમાન ઋણસ્ય શેષ કૃપણસ્ય સેવા વિધવા ચ કન્યા મૂર્ખસ્ચ પુત્ર વિનાગ્નિના શટ પ્રદહંતિ કાયમ. ચાણક્ય. આ છ ચીજો અગ્નિ બાળ્યા કરે, લખવી હોય તો લખી લેજો. છ ચીજો હંમેશા તમારા શરીરને બાળ્યા કરે. ભાર્યા વિયોગ, કાંતા વિયોગ. પત્ની હોય પણ એટલી ગુણિયલ હોય, એટલી ગુણિયલ હોય, એટલી ગુણિયલ હોય, અને એવી પત્ની જયારે મરી જાય તો પેલો પુરુષ છે ને એ આખી જિંદગી આંસુ પાડી પાડીને જીવે. એમાં સ્ત્રી માટે તો સારું કે સ્ત્રી તો બધાના વચ્ચે રડી શકે, બધાના વચ્ચે જેટલું રડે ને એટલી એના પ્રત્યે લોકોની લાગણી વધે. બે માણસ મળવા આવે તો એ રડી પડે, પણ પુરુષ કોના આગળ જઈને રડે? પુરુષ કઈ બધાના વચ્ચે આમ છેડો તાણી રડવા ના બેસે, એને તો અંદર ને અંદર રડવાનું હોય. ભાર્યા વિયોગ, કાંતા વિયોગ. સ્વજનાપમાન, અને પોતાના સ્વજનોએ અપમાન કર્યું હોય. બહારનો માણસ કોઈ અપમાન કરી જાય વાંધો નહીં, ગાડીમાં જાઓ બસમાં જાઓ કેટલાય તમને ધક્કા મુક્કી કરે કઈ દુઃખ ના થાય. સ્વજનાપમાન, પણ પોતાનો સ્વજન હોય ને એ સ્વજને જ તમારું અપમાન કર્યું હોય. ઋણસ્ય શેષ, દેવું બાકી રહી ગયું છે માથા ઉપર, દેવું ભાડ 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 દેવું સળગી રહ્યું છે. ખાનદાન માણસ છે, હવે દેવું પૂરું નથી થતું, રાત્રે એને ઊંઘ નહીં આવે. હવે તો જો કે ઋણ રાહત આવી ગયો, ઋણ રાહત એટલે હવે બધા કે છે ઋણ રાહત. ઋણસ્ય શેષ કૃપણસ્ય સેવા, શેઠ હોય પણ કૃપણ હોય, થોડો પગાર લેજો ભલે ઓછો પગાર આપે, પણ કોઈ દાના શેઠની નોકરી કરજો. કોઈ ઉદાર શેઠ હોય ને, મરદ હોય ને, એની નોકરી કરજો, ભલે એ 25 રૂપિયા ઓછો આપતો હોય પણ તમારું મન પ્રફુલ્લિત રહેશે. અને પેલો મનનો મૂંજી માણસ છે ને હવે એની નોકરી કરશો તમારું લોહી પી જશે. કૃપણસ્ય સેવા,
વિધવા છે, કન્યા કન્યા છે પણ વિધવા છે, 15 વર્ષની 20 વર્ષની વિધવા થઈ છે, ઘરમાં ફરે છે, ભાભીઓએ શણગાર કર્યા હોય, દીકરીઓએ શણગાર કર્યા હોય, બધા આમ કંકુ મંકુ આમ બધું લગાવીને ફરતા હોય, અને પેલી બિચારી એકલી વિધવા ફરતી હોય, એને જોઈ જોઈને એના મા બાપનું મન બળ્યા કરે. વિધવા ચ કન્યા મૂર્ખશ્ચ પુત્ર, છોકરો છે પણ છે જ નહીં, બુદ્ધિ જ નથી, અક્કલ જ નથી, હવે આ પેઢી સંભાળશે કોણ? વિના અગ્નિના શટ પ્રદહંતિ કાયમ, ચાણક્ય કહે છે વગર અગ્નિ આ 6 તત્વો શરીર બાળ્યા કરે. શરીર બાળવા માટે કઈ બહારથી અગ્નિ લાવવાની જરૂર નથી, આપોઆપ શરીર બાળ્યા કરે. એટલે જે પ્રસંગ હતો એ પ્રસંગમાં પેલો ભર્તુહરિ છે ને, એ ભર્તુહરિએ વિચાર કર્યો હું મરી જઉં અને આ હું અમર થઈ જઉં અને મારી રાણી મરી જાય તો એના વિના મારાથી જીવાશે કેવો, એના કરતા એમ કરવા દે એને અમર બનાવવા દે. એટલે પછી મારે કોઈ વિયોગ આવે એને સાંજે રાણીને બોલાવીને કહ્યું લે અમર ફળ તું ખાજે, અમર થઈ જઈશ એમ કે હા તું ખાજે. એટલે રાણીએ લીધું, ખા કે ના હમણાં નહીં તો નહીં ધોઈને પછી ખાશું એમ. પછી રાણી ફળ લઈને ગઈ, પણ ઘટના અહીંથી અટકવાની, સંસાર એટલે એનું ચક્રના કેટલાય દાંતા છે. હવે રાણી છે ને એની લાગણી પાછી પેલી ઘોડેસવાર અશ્વપાળ છે ને એની સાથે એની લાગણીઓ તીવ્ર લાગણીઓ છે. એણે વિચાર કર્યો કે હું અમર થઉં અને પેલો અશ્વપાળ મળી જાય, અશ્વપાળ મળી જાય તો હું વિયોગમાં પાછી જુરી જુરીને મરું, એના કરતા અશ્વપાળને અમર કરવા દે. એણે બીજા દિવસે જઈને એ ફળ હતું એ અશ્વપાળને આપી દીધું, લો તમે ખાઓ, તમે અમર થઈ જાઓ, તમે અમર થઈ જાઓ. એટલે અશ્વપાળે ફળ લીધું, રાણી તો ઘેર આવી, પણ અશ્વપાળની લાગણીઓ વળી પાછી ગામની એક ગણિકા સાથે, એની લાગણીઓ પાછી એક ગામમાં વેશ્યા છે એની સાથે એની લાગણીઓ છે. એ પાછો વિચાર કરે છે અરે હું આ ફળ ખાઉં અને અમર થઉં ને પેલી મરી જાય એના કરતા તો એને જ અમર બનાવવા દે ને. એટલે એને જઈને એ ફળ એને આપ્યું અને એ ગુણિકાને પાછી સદબુદ્ધિ સૂજી કે આ જિંદગીમાં તો પાપ કરવામાં કંઈ બાકી ના રાખ્યું અને અમર ફળ ખાઈને અમર બનીને મારે તો આ જ કરવાનું છે ને, એના કરતા રાજાને અમર કરવા દે ને, આ રાજાને અમર કરવા દે ને તો રાજા અમર થઈ જાય. એને સદબુદ્ધિ સૂજી. તે પછી 6ઠા 7મા દિવસે રાજાને મળવા આવીને રાજાને કહ્યું કે એક અમર ફળ મારે તમને આપવાનું છે, તમે અમર થાઓ અને પ્રજાનું ભલું કરો. રાજાને કહ્યું અમર ફળ? નહીં, વિચાર કર્યો કે હમણાં 7 દિવસ ઉપર પેલો બ્રાહ્મણ આપી ગયો તો હમણાંથી અમર ફળ બહુ આવવા માંડ્યા છે, લાવજો એમ. અને જોતા જ એ તો ડખાઈ ગયો કે આજ પેલું આવ્યું તો એ જ, ઓળખાય કે ના ઓળખાય એનું એ જ એમ. એને પૂછ્યું તારા પાસે ક્યાંથી આવ્યું? કે ના એ ના પૂછશો, એ ના પૂછશો, પણ મારી પાસે આવ્યું. નહીં સાચું બોલે એમ કે ચામડું ઉતેડી નાખીશ, બોલ સાચું તારી પાસે ક્યાંથી આવ્યું? એને કહ્યું મને અશ્વપાળે આપ્યું. હા જા તને છૂટ છે, અશ્વપાળને બોલાયો, બોલ તારી પાસે ક્યાંથી આવ્યું? અને પછી તો જે હતું એ આખું ચક્ર હતું એ રાણીએ આપ્યું તને. ઓ રાણીએ તને અમર ફળ આપ્યું? બોલો કેટલો આઘાત લાગ્યો હશે, કેટલો કેટલી વેદના થઈ હશે, કેટલી પીડા થઈ હશે. અને અને પછી તો એને શ્લોક લખ્યો ભર્તુહરિનો, સતક વાંચજો, પહેલો શ્લોક લખ્યો છે યામ ચિંતયામિ સતતમ મૈસા વિરક્તા સાપ્યન્યમિચ્છતિ જનો જનોન્ય સક્તઃ અસ્મત્કૃતે ચ પરિતુષ્યતિ કાચિદન્યા દીક્તામ ચ તમ ચ મદનં ચ ઇમાં ચ માં ચ. ઘરબાર છોડીને ચાલતો થઈ ગયો. ઓહો, રાત દિવસ હું જેનું રટણ કરું છું ને એ તો બીજાનું રટણ કરે છે, એ મારું રટણ નથી કરતી પણ એ તો બીજાનું રટણ. યામ ચિંતયામિ સતતમ મયિ સા વિરક્તા, અને એ જેનું રટણ કરે છે ને એ પાછો વળી બીજાનું રટણ કરે છે, અને એ જેનું રટણ કરે છે અસ્મત્કૃતે ચ પરિતુષ્યતિ કાચિદન્યા દીક્તામ ચ તમ ચ મદનં ચ ઇમાં ચ માં ચ. અમને પાંચેને ધિક્કાર છે, આ મદનને ધિક્કાર છે, અને એમ કરીને ચાલતો થઈ ગયો. ઈશ્વરની બહુ દયા સમજજો, ભગવાનની બહુ કૃપા છે કે બધાના ઉપર એક પડદો પડેલો છે
જો એ પડદો ખસી જાય તો તમારામાંથી અડધા સાધુ થઈ જાય, અડધા સારું છે કે બધું એ ચક્ર ફરીને પાછું ફળ આવતું. દિક્તામ ચ તમ ચ મદનં ચ ઈમાન ચ માન ચ. રાગ ઉતરી ગયો, પેલો રાગ હતો ને એ રાગ ઉતરી ગયો. હવે શું થશે? અનુરાગ. હવે અનુરાગ, રાગ ઉતરે તો અનુરાગ થાય ને, રાગ બદલાઈ ગયો, પેલો મોહ પ્રેમમાં બદલાઈ ગયો અને રાગ છે એ અનુરાગમાં બદલાઈ ગયો. હવે અનુરાગ જયારે ભર્તુહરિને થયો ત્યારે ભર્તુહરિ શું લખે છે? ઓહો હો હો, શિવ શિવ શિવેતિ પ્રલપતઃ અહો વા હારે વા બલવતી રિપૌ વા સુહૃદી વા મણૌ વા લોષ્ઠે વા ક્વચિત પુણ્યારણ્યે શિવ શિવ શિવેતિ પ્રલપતઃ. અને એવી મસ્તીમાં આવી ગયો છે, હે ભગવાન મને કોઈ હાર પહેરાવે કે સર્પ પહેરાવે, અહો વા હારે વા. કોઈ આવી અને ₹25 નો હાર પહેરાવે અથવા કોઈ આવીને ગળામાં સર્પ નાખી દે, મણવવા લોષ્ઠે એવા, કોઈ આવીને મણીનો ઢગલો કરી દે રત્નોનો અથવા કોઈ ધૂળ નાખી જાય. પછી જ પુણ્યારણ્ય, કોઈ એવું પુણ્યારણ્ય, કોઈ એવી પવિત્ર જગ્યા મળે અને ત્યાં હું પદ્માસન વાળીને બેસું અને મારા મોઢામાંથી રાત દિવસ શબ્દો નીકળે, શિવ 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 શિવેતિ પ્રલપતઃ. આ અનુરાગ થયો. પહેલા શિવ શિવ કેમ નતું આવતું? પહેલા તમને કોઈ ક્યાંક શિવ બોલો નમસ્તે કહે ટાઈમ નથી, શિવ શિવ નથી બોલવું, હવે કેમ બોલવા લાગ્યા છે? પેલો રાગ ઉતરી ગયો, રાગ ઉતરી, રાગ ઉતર્યો ત્યારે તો આઘાત ચોટ લગાવી, પણ એ જ ચોટમાંથી નવું જીવન મળ્યું અને જે નવું જીવન મળ્યું એનું નામ થયું અનુરાગ. રાગ અને અનુરાગ. મારા એક ઓળખીતા સજ્જન છે, એમનો પરિવાર ઘણો મોટો અને છોકરા છોકરીઓ ઉપર એટલો પ્રેમ એટલો પ્રેમ એટલો પ્રેમ, જ્યારે જુઓ ત્યારે છોકરા અને છોકરીઓમાંથી ઊંચા જ ના આવે, પણ પ્રસંગો આવે ને એ ત્યારે ખબર પડે. તમે જેને ઘણું આપ આપ કર્યું હોય ને એને એક વખતે ના આપો એટલે બધાના મોઢા ચડી જાય. 25 વાર આપ્યું હોય પણ 26મી વાર જો ના આપો અથવા ઓછું આપો ને એટલે બધાના મોઢા ચડી જાય. ઘણું આપે પણ કોઈ વાર જરા ઓછું પડી જાય, કામ થઈ જાય, મને હવે મળે ત્યારે કહે છે હવે મારો બધો રાગ ઉતરી ગયો, બધી મને ખબર પડી ગઈ કે આ બધા પૈસાના સગા, મારા ઉપર કોઈને લાગણી નથી, લાગણી મારા ઉપર નથી, હું આપું તો લાગણી છે અને હું ના આપું તો ઝેર જેવો દેખો છું. મેં કહ્યું ચાલો આટલું સારું થયું, આ મરતા મરતા રાગ ઉતરે તો સારું છે ને, હવે તો ઉતર્યો ને. એટલે બે બે લાગણીઓની બે જગ્યાઓ છે, તીવ્ર બે જગ્યાઓ છે, રાગ અને દ્વેષ. યાદ રાખો, એમાં રાગની પ્રબળતા વધારે કે દ્વેષની પ્રબળતા વધારે, અને દ્વંદ્વ કયા છે? એટલે એક હોય એટલે બીજો હોય, હોય ને હોય જ, એકલો રાગ હોય જ નહીં, દ્વેષ હોય જ. પણ જરા શાંતિથી જવાબ આપજો, રાગની લાગણીઓ વધારે કે દ્વેષની લાગણીઓ વધારે? દ્વેષની, રાગની નહીં. રાગ છે ને એ થોડી ધીરજ રાખી શકે પણ દ્વેષમાં ધીરજ ના હોય. માનો કે હું તમને પ્રસાદ આપું, કોઈ અહીં સારો પ્રસાદ લઈ આવે પેંડો એમ તેમ, આખો પેંડો તમને આપું, તમને પેંડો ભાવે છે પણ તમે નહીં ખાવ તો તમને તમારી શું લાગણીઓ છોકરા ઉપર છે? આમ ગાંઠે વાળી ના મૂકશો, ડોશીઓ આવે ને, હું કઉ ખાઈ જાઉ ને, ના બાપજી ના ના, ત્યારે શું કરશો? એ તો વધારે મોઢે જાય તો સારું ને, એમ કે પ્રસાદ તો વધારે મોઢે જાય તો, એમ કરીને આમ ગાંઠે બાંધે, ગાંઠે બાંધે ને પછી ઘેર જાય તો એમના આંગણામાં 8-10 છોકરા રમતા હોય, પડોશીના પડોશીના, પેલો જગલો મગલો ભગલો બધા આવીને કુદાકુદ કરતા હોય બધા, પણ ડોશી ગાંઠ ના છોડે, હો ના ગાંઠ ના છોડે, આઠે ને આપવા પડશે, આ તો વધારે મોઢે તો કહ્યું હતું, અહીં થોડું જ. પછી શું કરે બીજા છોકરા? જાઓ જાઓ તમારા ઘેર જાઓ, જાઓ જાઓ તમારા ઘેર જાઓ, એમ કરીને બીજા બધા છોકરાને ઘેર મોકલી દે. પછી એનો પેલો એકલો રહી જાય ને, પછી અહીં બોલા અહીંયા 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 અહીં બેસાડી અને પછી ગાંઠ છોડે. હવે મને કહે છે કે વધારે મોઢે પ્રસાદ જાય તો સારું, અને વધારે મોઢા હતા એ બધાને ઘર ભેગા કરી દીધા, અને હવે એનું જે ખાસ મોઢું હતું ને, લે ખા ખા, ધીરે 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 આખો પેંડો ખવડાવી દે, પોતે ના ખાય
આખો પેડો ખવડાય છે. કેમ? રાગની લાગણીઓ છે, રાગની છે એટલે. પણ રાગની લાગણીએ ધીરજ રાખી, પ્રસાદ આપ્યો ત્યારથી એક કલાક બે કલાક સુધી એને ધીરજ રાખી. પણ દ્વેષની લાગણીઓ હોય તો, અને દ્વેષની લાગણીઓ પણ પરાકાષ્ઠાએ પહોંચી હોય, તમારે જોવું હોય તો જોજો, તમારો મિત્ર એટલો તમને યાદ નહીં આવે જેટલો તમને શત્રુ યાદ આવશે. મિત્રને મિત્ર યાદ આવશે પણ થોડો આવશે, અને શત્રુને યાદ નહીં કરવો પડે. અરે રાત્રે ઊંઘશો ને એટલે આમ પડખું કરીને ઊંઘશો તો અહીં જ દેખાશે, હટ નથી જોવો એમ કરીને આમ પડખું ફરશો તો અહીં દેખાશે. તમે જ્યાં પડખું ફેરો છો ત્યાં તમારો દુશ્મન આવીને ઉભો રહેશે. એટલે આપણા ત્યાં પુરાણોમાં એક વેર ભાવની ભક્તિ બતાવેલી છે, વેર ભાવની. રાવણને રામ જ દેખાતા હતા, શત્રુતા હતી ને, એટલે રાવણને જયારે જુઓ ત્યારે રામ જ દેખાતા હતા. શત્રુ હંમેશા દેખાયા કરે, જેના ઉપર દ્વેષ થયો હોય ને એનો ચહેરો તો રાત દિવસ દેખાયા કરે. તીવ્ર લાગણીઓ દ્વેષની છે. ફરક કેટલો છે કે દ્વેષની લાગણીઓ તમને બાળ્યા કરતી હોય, તમારા હૃદયને બાળા બાળ્યા કરતી હોય, અને એમાં બળ્યા કરતા હોવ. દુર્યોધન બળ્યા કરે છે, કારણ કે દુર્યોધનને દ્વેષની લાગણી થઈ છે. કોના ઉપર થઈ છે? દ્રૌપદી ઉપર. કોના ઉપર થઈ છે? પાંડવો ઉપર. કેમ થઈ છે? પાંડવોએ અપમાન કર્યું એટલા માટે. મહાભારત વાંચજો, પાંડવોએ પોતાના ઘેર બોલાવીને એની મશ્કરી કરી, એને ઠઠ્ઠો કર્યો, એને ઉતારી પાડ્યો, એને બધાના વચ્ચે હળધૂત કર્યો, એટલે એની તીવ્ર લાગણીઓ થઈ છે. બદલો લઉં, બદલો લઉં, બદલો લઉં. અને એમાં બળતામાં ઘી કોણે હોમ્યું? દ્રૌપદીએ. એ બળી રહ્યો હતો, હોજમાં પડ્યો, બળી રહ્યો હતો અપમાનમાં, પણ એ બળતામાં ઘી હોમવાનું કામ કોણે કર્યું? દ્રૌપદીએ. અને હવે એ ભાડ 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 અગ્નિ બળી રહી છે. એમાં એક પંખો નાખનારો મળી રહ્યો. અગ્નિ હોય ને એને એક પંખો નાખનારો હોય, ઘરનો પંખો લઈને ફરતા હોય. એમને ખબર પડે ફલાણાના ઘરમાં થોડીક લાગી છે, જઈને નાખી આવે પંખો, આમાં લાવી આવે. મોટી અગ્નિ થાય એટલે એમને શાંતિ થાય. એક પંખો નાખનારો હોય, એક પંખો નાખનારો મળ્યો, અને સગો મામો હતો, બીજું કોઈ નહીં, સગો મામો હતો. એને રસ્તો બતાવ્યો, તું ચિંતા ના કર, તું ચિંતા ના કર, હું બધા તારો જે તારે કરવું હશે હું તને બધો રસ્તો બતાવીશ. તો કે બતાવો રસ્તો, કેમ કરો? ગયા ઉનાળામાં તને બોલાયો હતો ને, આ ઉનાળામાં આપણે એમને બોલાવો, આ ઉનાળામાં વેકેશન ગાળવા માટે એમને બોલાવો. એટલે હા, પછી કે જુગાર રમાડશું, પછી બધું મારા હાથમાં છે, તું ચિંતા ના કર ને, બધો ખેલ મને આવડે છે. કેટલાક લોકોને ઘાટ ઘડતા આવડતા હોય, સોનીઓ જેમ ઘાટ ઘડે ને, એમ ઘણા માણસોને આખી જિંદગીમાં જુઓ તો એમને ઘાટ ઘડતા આવડ્યા કરે. તમારે જેવા ઘડવા હોય એવા ઘડી આપે, ષડયંત્રો રચવા હોય તો એમના કામ, એવા રચે એવા રચે, નિર્દોષ માણસોનું જીવન દૂર ધાણી કરી નાખે એવા રચે. જોકે અંતે તો એમના જ રચાઈ જાય, એકે એકના જીવન જોજો, પાછળથી એમની દશા જોજો. એટલે દુર્યોધને આમંત્રણ મોકલ્યું યુધિષ્ઠિરને, માલુમ થાય ગયા વર્ષે અમે તમારે ત્યાં આવેલા, રજાઓ ગાળવા માટે બહુ મજા પડેલી, બહુ આનંદ આવેલો, હવે આ વખતે અમારી ઈચ્છા છે કે તમે બધા વેકેશન રજાઓ ગાળવા માટે અમારે ત્યાં આવો, અમારે ત્યાં આવો. તમને કોઈ આમંત્રણ આપે ને એટલે ફૂલઈ ના જશો, એમાં ઘાટ તો નથી ગળ્યો ને એ જોઈ લેજો પાછા, એમ ફૂલઈ ના જશો. ઘણા ઘણા લોકો એવા હોશિયાર હોય ને કે ઇન્કમટેક્સના નવા નવા સાહેબ આવ્યા હોય, પોલીસ ઇન્સ્પેક્ટર આવ્યા હોય, એ બધા જે ઓફિસરો નવા નવા આવ્યા હોય ને, એટલે એમને આમંત્રણ આપે, સાહેબ કાલ મારે ત્યાં જમવા આવજો, કાલ મારે ત્યાં જમવા આવજો, અને સપરિવાર આવજો, કુટુંબ સહિત આવજો. એટલે એમના પત્ની છોકરા બોકરા બધાને જમાડે, દૂધપાક પૂરી, એમના જમાઈને ના જમાડે એવું જમાડે, એવી સરસ મજાની રસોઈ બનાવીને જમાડે. એટલે સાહેબ ખુશ ખુશ થઈ જાય, તને ખબર નથી આ તો તારા કાંડા પકડવા માટે તને જમાડે છે. હવે જમાડ્યા પછી એમનો ચોપડો જયારે એ સાહેબ પાસે જાય ત્યારે સાહેબની તાકાત છે કશી એમાં ભૂલચૂક કાઢી શકે? સહી કરવી જ પડે, અનાજ પેટમાં પડ્યું છે. એ તમને જમાડ્યા છે ને એમને એમ કઈ હરખ નથી આવી ગયો તમને, એ તો ઘાટ ઘડ્યો છે, ઘાટ ઘડ્યો છે. મેં એવા કેટલાય ઓફિસરોને જોયા છે, આજે હશે. મારો એક ઓળખીતો ફોજદાર હતો, એનું નામ જ ધોતિયા ફોજદાર, બ્રાહ્મણ હતો, એનું નામ જ ધોતિયા ફોજદાર. એ ધોતિયું જ પહેરે, ઉપર પેલો ખાખી પહેરે, ધોતિયું જ પહેરે. ગમે તેવું હોય, ગમે તો ખૂન થઈ ગયું હોય, પણ એ ખૂન કેસની તપાસમાં જાય
કોઈના ઘરનું પાણી ના પીવે, કોઈનો રોટલો ના ખાય, પોતાની જાતે માણસ રાખ્યો હોય એને કંઈક ભાખરીનું શાક બનાવે, અથવા ગામમાં બનાવ્યું હોય તો પૈસા આપી દેવાના, 2 રૂપિયા આપી દેવાના, મફત નહીં. કોઈનું અનાજ મારે નથી ખાવું, સરકાર મને પગાર આપે છે, અને જે સાચું હોય એ જ કરે. આખી જિંદગી એ પોલીસ ખાતામાં રહ્યો. પોલીસ ખાતું એટલે તો કેવું ખાતું તમે જાણો છો? પણ એ માણસે આટલો ડાહક નહીં લાગવા દીધેલો, આટલો ડાહક નહીં. એના એના ટેબલમાં કોઈ કાગળ બાકી હોય જ નહીં, કોઈ નહીં, કાગળનો નિકાલ કરી દેવાનો, પતાવી જ દેવાનો, સાંજે ટેબલ ખાલી જ હોય. કારણ કે કોઈ આવે, કંઈક આપે, કંઈક પતવે, પછી તો અમારે કંઈ કરવું જ નથી, તરત જ એનો નિકાલ. એક કોઈનો રોટલો નહીં ખાધેલો આખી જિંદગી સુધી, તરત 2 રૂપિયા આપી દીધું. એ માણસ જયારે મર્યો એને વિલ કર્યું ને, એટલું સરસ વિલ કર્યું, એ વિલ આજે વાંચવા જેવું છે. એણે લખેલું કે મારા આટલા છોકરાઓ, આટલી દીકરીઓ, આટલા ફલાણા સગા વાલા બધા દર વર્ષે એક વાર ઉજાણી કરે, ગોળના લાડુ કરે. એમાં લખ્યું પછી ખાંડના નહીં, ગોળના લાડુ કરે, ગોળના લાડુની ઉજાણી કરે. મહી સાગર ખરી ને, મહી નદી, એના ફલાણા કિનારા ઉપર બેસી અને આ બધા જમે. આવું કેમ કર્યું? આ વિલમાં આવું લખવાની શી જરૂર? મારું કુટુંબ 12 મહિને ભેગું થાય એટલા માટે આપણે આ જમણવાર જે રાખીએ છીએ ને, એટલા માટે રાખીએ છીએ. હવે પ્રસંગ જ ના હોય તો લોકો ભેગા કેવી રીતે થાય? એક છોકરો મુંબઈ રહેતો હોય તો અહીં મુજા આવે કેવી રીતે? પણ એની બેન પરણતી હોય તો આવે, એનો ભાણેજ પરણતો હોય તો આવે. તો અમારું આખું કુટુંબ ભેગું થાય અને આ રીતે એ તૂટે નહીં, કુટુંબ ના તૂટે એવી વ્યવસ્થા, સુંદર વ્યવસ્થા કરીને મરી ગયો. એ પોલીસ ખાતામાં રહ્યો પણ એને સાત્વિકતા ઓછી ના થવા દીધી, અને મર્યા પછી પણ એને આજે એમના છોકરાઓ છે ને ગૌરવથી કે મારા બાપ પોલીસ ખાતામાં હતા પણ એક પૈસાની કોઈની લાંચ નહીં લીધેલી, કોઈને કકડાવેલું નહીં, કોઈનું હૃદય દુભાવેલું નહીં. એ નોકરી ભલાને ભલા, અને મર્યા ખુમારીથી મર્યા, અને કુટુંબે પાછળ ખુમારીથી જીવી રહ્યું છે. એટલે જ્યારે તમને કોઈ આમંત્રણ આપે કે અમારે ત્યાં જમવા આવજો, અમારે ત્યાં જમવા આવજો, ત્યારે વિચાર કરજો કે કોઈ ઘાટ તો નથી ગળ્યો ને આમાં. પ્રેમથી હોય, વ્યવહારનું હોય તો બરાબર છે, પણ નથી કંઈ, પ્રેમ નથી, કશું નથી, તમને બહુ બોલાય બોલાય કરે છે તો કંઈક તમારા પાસેથી કામ કઢાવવું છે, જરા સમજો. એટલે આમંત્રણ મોકલ્યું તો યુધિષ્ઠિરને માલુમ થાય કે આ વખતે તમે અમારે ત્યાં બધા આવજો. બધા ગયા, હોશે હોશે, પેલા તો ભૂલી ગયેલા, એમને ખબર નહીં કે હજુ આ યુધિષ્ઠિરના મનમાંથી આ ઝેરનો કાંટો નીકળ્યો નથી, એમને તો કલ્પના નહીં. રથબથ જોડી અને બધો આખો પરિવાર કુટુંબ બધા જે ગયા અને બહુ આનંદથી રહેવા લાગ્યા. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, રોજ નવું નવું જમાડે, રોજ રોજ. અને પછી એક દિવસની વાત છે, બધા એમ બેઠેલા, નવરા બેઠેલા, કે ટાઈમ નથી જતો, ત્યારે એમ કરો ને કંઈક રમત રમીએ એમ. કે હા રમો ત્યારે. એટલે પેલું લાયા જુગાર, આજે જે રમનારા હોય એમને પૂછજો, પેલા એ વગર પૈસે રમે, એમને એમ ખાલી ખાલી રમે, અને પછી પૈસા મુકતા થાય, અને પછી આબરૂ મુકતા થાય, અને પછી ફનાફાતિયા થઈ જાય, બસ એન્ડ, વાત પૂરી થઈ જાય. રમતા રમતા કે છે આમાં મજા નથી આવતી, આ ખાલી ખાલી રમવું એમાં મજા નથી આવે, કંઈક મૂકીએ તો મજા આવે. એમાં ભાઈ પછી શકુની આમ બેઠેલો છે, આમ દુર્યોધન બેઠો છે, આમ આમ યુધિષ્ઠિર બેઠેલા છે, કે મૂકો ત્યારે. તો દુર્યોધન કે જુઓ તમે મૂકો અને મારે ડબલ આપવું, જો તમે જીતો તો તમારી વસ્તુ પાછી, અને જો હું હારું તો જે તમે મૂક્યું હોય એના કરતા મારે ડબલ આપવું. હવે આ ડબલ લેવાની ઈચ્છા કોને નથી થતી હોતી? પેપરમાં જુઓ તો અઠવાડિયે 15 દિવસ આ ડબલનો કિસ્સો એક તો આવતો જ હોય છે. સોનું ડબલ કરાવે, નોટો ડબલ કરાવે, એકાદ કિસ્સો તો આવતો જ હોય છે. પણ હજુ સુધી આ ડબલ કરનારા બંધ નથી થયા અને ડબલ કરાવનારા બંધ નથી થયા. ને મુશ્કેલી એ હોય છે કે ડબલ કરાવનારા પછી કોઠીમાં મોઢું ઘાલીને રોતા હોય છે, હવે કોને કહેવું, આમાં કહીશું તો મૂર્ખા બનશું. હવે જે ગયું એ ગયું, ચાલતો જ હોય છે ધંધો. આપણા દેશમાં તો ઘણા ધંધા ચાલે છે, જો કરતા આવડે તો. એમાં સૌથી સારામાં સારો ધંધો પાણી મંતરવાનો. પાણી મંતરવાનો ધંધો જો જમાવતા આવડે, ખેરાલુમાં જમાવેલો, આમાં આ બેઠેલામાંથી એકે એક ગયા હશે, કોક જ નહીં ગયું હોય, બધા શીશા લઈને ઉભા હશે. એટલે એક બધા ટેક્સીઓ કરીને, કોઈ જીપો કરીને, કોઈ કંઈ કરીને, કોઈ સ્કૂટર ઉપર, હું રહી ગયો ને, હું રહી ગયો ને,
પછી હું કથા કરવા આવું તો મહારાજ હરી હરી થવા દો કથા, અને પેલો મંત્ર વાવે ત્યારે કે તમે ફૂંક મારો, તો પછી કથા કરીને કરવું જોઈએ શું, તમે સમજ્યા શું કથા? એટલે તમે જે મૂકો એનાથી મારે ડબલ કરી આપવું. યુધિષ્ઠિરે કંઈક મૂક્યા, ડબલ થયા. દુર્યોધન હારી ગયો, ફરી મૂક્યું, ફરી હાર્યો, ડબલ થયા. બસ ડબલ ને ડબલ, ડબલ ને ડબલ, ડબલ ને ડબલ, ડબલ ને ડબલ થતા થયા જ કરે. અને યુધિષ્ઠિરને તો પાનો ચડ્યો, જો આજ તો કઈ નસીબ કઈ સીધું છે ને. મુક મુક કરતા 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 એને થયું રાજપાટ મૂકવા દે, અને રાજપાટ મૂકીશ ને એટલે જો હું જીતીશ ને તો દુર્યોધનનું રાજ મને. એટલે રાજ મૂક્યું, મારું આખું રાજ મૂકી દઉં છું. દુર્યોધને કહ્યું ભલે, અને નાખ્યા પાસાને. યુધિષ્ઠિર હારી, રાજ હારી ગયો. લ્યો હવે અત્યાર સુધી પાંચ પાંચ પચી પચી રૂપિયા જીત્યા હતા એ બધા ગયા. પેલા ઈરાનીઓ નથી આવતા હોતા, હવે તો નથી આવતા પણ પેલા આવતા. એ પહેલા તમને જીતાડે, પહેલા જીતાડે ને પછી છેવટની ઘડીએ એવા હરાવે ને. કોઈ તમારો દુશ્મન હોય અને એને મારી નાખવો હોય ને તો તલવારથી ના મારશો. તલવારથી મારશો તો એ તો મરશે પણ તમને ફાંસી થશે અને તમારું ઘર બરબાદ થઈ જશે. પણ એને મારી નાખવો હોય ને તો એના માટે બે રસ્તા છે, બે રસ્તા. એક એને વ્યસન ઉપર ચડાવી દો, બીજું કઈ નહીં. એને વ્યસન શીખવાડો, પોતાના પૈસે શીખવાડો. હું આ 200-500 શરૂઆતમાં ખર્ચ કરવો પડે તો કરવાનો. એને ગાંજો પીવડાવો, અફીણ પીવડાવો, દારૂ પીવડાવો, એવું તેવું વ્યસનમાં 200-500 પોતાના ખર્ચો. અને 500 ખર્ચીને પછી બંધ કરી દો. હવે પછી વ્યસન વિનાનો રહી શકવાનો હતો? પછી તો એ ખાનદાન ઘરનો નબીરો હશે ને, અને તમે એને નહીં પીવડાવો ને તો એ ધૂત થઈને ચકચૂર થઈને ઊંઝાની ઊંઝાના બજારમાં ડોલતો ડોલતો ગાળો દેતો પછડાતો, કોઈ કૂતરા મોઢા ચાટતા હોય. અરે રે, આ છોકરાની આ દશા થઈ ગઈ, હવે આનાથી વધારે શું મારવો? તો એને એને જાનથી મારવો એના કરતા આ મરી ગયો, આ તો વગર મોતે મરી ગયો. એથી વધારે મારવો હોય ને તો એને જુગાર ઉપર ચડાવી દો, એને સટ્ટા ઉપર ચડાવી દો. મહેનતનો રોટલો નહીં, અરે ધીરે ધીરે ઝાડ છે ને મૂળ નાખે, ધીરે ધીરે નાખે, પછી મોટું થાય. અને પછી મોટું થાય ને તો ગમે એવી આંધી આવે તો એ પડે નહીં. પણ આ તો રાતોરાત પૈસાદાર થઈ જવું છે, રાતોરાત. મારા આશ્રમને અડીને જ રોડ છે. ઘણી વાર હું 9-10 વાગે 9:30 વાગે આમ લટાર મારવા રોડ ઉપર જઉં, જોઉં દરવાજે જઈને, તો કેટલાક માણસો જતા હોય ધડબાડ 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 ધડબાડ, આમ જેમ ઘોડા જતા હોય ને, 4-5 જણા વાતો કરતા કરતા જતા હોય, તો હું સમજું કે આ છેલ્લું પિક્ચર, પેલો પિક્ચરનો છેલ્લો શો છે ને એ જોવા જતા હશે કદાચ. પછી 1-1.5-2 વાગે એ પાછા વળે ત્યારે એમના ટાંટિયામાં જોર ના હોય, આમ આમ ઘસડાતા ઘસડાતા ડાચા બાચા ઉતરી ગયા હોય અને આંખો મૂડી ઉતરી ગઈ હોય ને, ઘસડાતા ઘસડાતા પાછા આવે. ને એક વાર પૂછ્યું, ભાઈ આ બધા ઘણા લોકો રોજ જાય છે તો પિક્ચર જોવા જાય છે કે? ના રે ના મહારાજ, એ તો આંકડો, આંકડાનું રિઝલ્ટ જોવા જાય છે. અને જતી વખતે તો શ્યોર એમ કે આજ તો આવવાનો જ છે, એટલે આમ પાવરફુલ થઈને જતા હોય, આજ તો આવવાનો જ છે. અને જયારે પેલા હોટલમાં આમ ટાંપીને બેઠા હોય, નહીં અમુક તાર બાર કંઈ આવતો હોય છે, એ સમાચાર આવે ને આંકડો જુદો નીકળે એટલે ડાચા ઉતરી જાય. હવે ઘરમાં ખાવાના લોટ ન હોય, પહેરવાને કપડું ન હોય, સ્ત્રી બિચારી ત્રાસી ગઈ હોય, હવે એ 2-3 કલાક હોટલ આગળ બેઠા હોય ત્યાં તો 2 રૂપિયાનો તો ચા પીધો હોય, કારણ કે નવરા તો બેહે નહીં, આંકડો તો લાગવાનો જ છે, 200 રૂપિયા તો મળવાના જ છે. એ મળ્યા પહેલા જ ખર્ચો કર્યો હોય, પાછો એમાં 50-50 તો મળ્યા પહેલા ખર્ચો કરી નાખ્યો હોય. અને જયારે કશું ના લાગ્યું હોય એટલે ઘસડાતા 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 પાછા આવે, પાછા આવે. પણ એમના ભાઈબંધ એમને છોડે નહીં, બીજા દિવસે કે લગાય આજ તો જરૂર આવશે, તો કાલ નતો લાગ્યો, મારી જરા સમજવામાં ભૂલ થઈ ગઈ, બાકી આજ તો શ્યોર. એને એના ઉપર એટલું મોટું દેવું થઈ ગયું હોય, એટલું મોટું દેવું થઈ ગયું હોય, એ ઉઘરાણી કરનારાઓથી નાસ્તો હોય, ભાગતો હોય, મોઢું સંતાડતો. હવે માણસને તલવારથી શું કામ મારો છે? આ ઉધાર અવાડે ચડાવી દો ને, એટલે મરેલો જ છે ને, મરેલા કરતા ભૂંડો છે. પણ જો કોઈને જીવાડવો હોય, તમારો સગો દીકરો હોય કે મિત્રનો દીકરો હોય, જો એને જીવાડવો હોય ને તો આ 2 રસ્તાથી બચાવી લો, બાકી બચી જશે. એને વ્યસનમાંથી બચાવી લો, એને જુગારમાંથી બચાવી લો,
એને કહો કે તું આવીને સત્સંગમાં બેસ ભાઈ, તું બેસ, એક દિવસ તો બેસ, તને ખબર પડે. અને એનું એની બુદ્ધિ બદલાઈ જાય, એના વિચારો બદલાઈ જાય, પછી પેલા મિત્રોને ફેંકી દેશે, તમે મિત્રો નથી, તમે દુશ્મનો છો, તમે ગયા જન્મના મારા દુશ્મનો છો, મારું જીવન ખરાબ કરવા મારી પાછળ પડેલા છો. એક ઝટકે એ બધાને કાપીને ફેંકી દેશે, એમના સંબંધો તોડી નાખશે. અને પછી જે સોનું ચમકવાનું, એ સોનું ચમકવાનું, એનું જીવન આખું બદલાઈ જશે. યુધિષ્ઠિર રવાડે ચડ્યા છે, આ તો નવો નવો છે ને નિશાળીઓ. યુધિષ્ઠિર રવાડે ચડ્યા છે, આખું રાજપાટ મૂક્યું એમ કે અત્યારે 25 વાર, એ 25 વાર જીત્યા છે. એટલે પેલો શકુની સમજી ગયો કે હવે દાવ આવ્યો છે. એને આમ પેલા હોય ને પાસા ખખડાવીને નાખ્યા, બરાબર યુક્તિ કરીને યુધિષ્ઠિર હારી ગયો, હારી ગયા. એટલે દુર્યોધને કહ્યું, ભાઈ હવે તમે હારી ગયા. યુધિષ્ઠિર તો સત્યવાદી ધર્મ રાજા, એને કહ્યું વાત સાચી છે, હું હારી ગયો, તમારું રાજપાટ તમને આપી દીધું, હવે અમે તો ભિખારી થઈ ગયા, હવે અમે જઈએ, હવે રમવા માટે અમારી પાસે કંઈ રહ્યું નથી, હવે અમે જઈએ છીએ. એવું ઉઠીને જવાની તૈયારી કરતા હતા ત્યાં શકુનીએ કહ્યું કે હજુ તમારી પાસે એક વસ્તુ છે, જો તમારે દાવ નાખવો હોય તો એક વસ્તુ છે. હવે તો અમારા પાસે કંઈ નથી રહ્યું. કે ના, એક છે, દ્રૌપદી છે, દ્રૌપદી, દ્રૌપદીને મૂકો. એક તરફ દ્રૌપદી અને બીજી તરફ તમારું રાજ, દુર્યોધનનું રાજ, બે રાજ એક તરફ. જો તમે જીતો તો દ્રૌપદીએ તમારી, તમારું રાજ્ય તમને પાછું મળે અને દુર્યોધનનું રાજ પણ તમને. અને યુધિષ્ઠિરના મનની અંદર બુદ્ધિનો એક ચમકારો થઈ ગયો કે વાત તો સાચી છે, ભિખારી થઈને અહીંથી ઉઠવું એના કરતા એક ટ્રાય કરવા દે ને. બસ એટલા માટે ગાયત્રીમાં કહ્યું છે, ધિયો યો ન પ્રચોદયાત, અમારી બુદ્ધિને ન બગાડશો. માણસ જયારે વ્યસનમાં અને જુગારમાં ઊંડાણ સુધી ઉતર્યો હોય ને, એની બુદ્ધિ ઠેકાણે ના રહે. જોતા નથી ચક્કુ મારીને ખૂન કરી નાખતા હોય છે નાની નાની બાબતમાં. એટલે ભગવાનને પ્રાર્થના કરવાની, ધિયો યો ન પ્રચોદયાત, જયારે મારી બુદ્ધિ બગડવાની અણી ઉપર હોય ને, પ્રભુ તું સાચવી લેજે. એ વખતે હું તો નહીં સાચવી શકું, પણ તું એ વખતે સાચવી લેજે. હવે યુધિષ્ઠિરની બુદ્ધિ પરાકાષ્ઠાએ જઈને બગડી છે, વાત સાચી છે. એણે કહ્યું, દ્રૌપદી મૂકી, અને પેલો દુર્યોધન તો આટલી જ રાહ જોઈને બેઠો હતો, આ ઘાટ એટલા માટે તો ઘડ્યો હતો, મૂકી કે હા વિચાર કરી લો, મૂકી. શકુની હાથમાં પાસા લીધા, દુર્યોધનનો પેલા યુધિષ્ઠિરના પ્રાણ અર્ધર થઈ ગયા છે, હમણાં પાસા પડશે અને હું વિજયી થઈશ, દ્રૌપદીએ મારી અને મારું રાજ્ય મારું અને દુર્યોધનનું રાજ્ય પણ મારું થઈ જશે. શકુની આમ કરી ખડખડાટ કરીને નાખ્યા પાસા નીચે, ને યુધિષ્ઠિર હારી ગયા, દ્રૌપદીએ ગઈ હારી ગયા. હવે દ્રૌપદીને ખબર નથી કે મને આ જુગારમાં મૂકવામાં આવી છે. જે દ્રૌપદી તો બિચારી તે દિવસે ઋતુ રજસ્વલા છે, અને રજસ્વલા હોવાના કારણે એક જ કપડું પહેરીને એ બેઠેલી છે ખૂણામાં. અને જેવી આ હાર્યા, એની સાથે તો દુર્યોધને જય જયકાર કર્યો, બધા લોકોએ જય જયકાર કર્યો. શકુનીએ દુર્યોધનના સામે જોયું, મામા ખરું કર્યું તમે હો, તરત જ ઓર્ડર કર્યો દુશાસનને, જા દ્રૌપદી જ્યાં હોય ત્યાંથી પકડી લાવો, હવે એ મારી છે, હવે એના ઉપર પાંડવોનો અધિકાર નથી, એ હારી ચૂક્યા છો ને, હવે એ મારી દાસી છે, મારે એને જેમ કરવું હશે એમ કરીશ. ને દુશાસન તો તૈયાર જ છે ને, દુશાસન તો રાહ જોઈને ઉભો છે, આખી ગેંગ તૈયાર છે. એટલે દુશાસન છૂટ્યો, ત્યાંથી છૂટ્યો, જ્યાં ઉતારો આપેલો કોઈ મહેલની અંદર, એ પૂછ્યું, દ્રૌપદી ક્યાં છે, દ્રૌપદી ક્યાં છે? કોઈને કલ્પના નહીં, ઘટના આવી ઘટી ગઈ છે. તો કે રજસ્વલા છે, ખૂણામાં બેઠા છે એક કપડું પહેરીને, સીધો ત્યાં પહોંચી ગયો. ગમે એમ તો એ દિયર છે ને. એટલે એટલે દ્રૌપદીને એમ થયું, મારો દિયર છે, કઈક કામે આવ્યો હશે, આવો 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 નહીં, ચાલ સભા વચ્ચે ચાલ, તને લઈ જવાની છે. અપમાન કરીને, આંધળાના છોકરાએ, આંધળા હોય આ જ ખબર પાડવી છે તારી, આંધળાના છોકરાએ, આંધળા હોય હવે આંધળાના છોકરા શું કરે છે જો તું. દ્રૌપદી કે પણ મારાથી આ શું થઈ રહ્યું છે, આ શું બોલી રહ્યા છો, અરે ચાલે છે કે નહીં, નહીં નથી આવવાની, જાઓ. ચોટલો પકડ્યો, ચોટલો પકડીને જેમ કૂતરું ખેંચે ને એવી રીતે ગલીઓમાં ખેંચવા લાગ્યો, અને પેલી તરફડવા લાગી, કપડું આગુ પાછું થઈ જાય, લાવીને સભા વચ્ચે ઉભી કરી દીધી.
યુધિષ્ઠિરનો ચહેરો નીચો થઈ ગયેલો છે. પાછે પાંચ પાંડવો છે ને કેરાબ કરમાઈ ગયા છે, નીચા થઈ ગયા છે. ભીમ ઊંચું જોવે છે કોઈ કોઈ વાર, પણ ભીમ કરે શું, વચને બંધાયા એટલે. અને એક કપડું પહેરીને દ્રૌપદી ઉભેલી છે સભા વચ્ચે. ભીષ્મ બેઠા છે, દ્રોણ બેઠા છે, કૃપાચાર્ય બેઠા છે, સભામાં કોણ ના બેઠું હોય, મોટો ડાયરો ભરાયેલો છે. દુર્યોધન સિંહાસન ઉપર બેઠો છે, દુશાસનને ઓર્ડર કર્યો એના વસ્ત્ર કાઢી નાખો, સભા વચ્ચે એને એની આબરૂ લેવાની છે. એટલે દ્રૌપદીએ પૂછ્યું, પણ કેમ, શું થયું છે, પૂછ તારા પતિને. એ જુગારમાં હારી ગયા છે, હવે તું પાંડવોની પત્ની નહીં, હવે તું દુર્યોધનની દાસી છે અને દુર્યોધનની જે ઈચ્છા હશે એ કરશે. દ્રૌપદીએ જે પ્રશ્ન પૂછ્યો છે યુધિષ્ઠિરને, તમે મને જુગારમાં રમ્યા છો. યુધિષ્ઠિરથી માથું ઊંચું ના થઈ શકે. અને એ વખતે મહાભારત વાંચજો, હું તમારી અર્ધાંગના છું, હું તમારું અડધું શરીર છું, એનો અર્થ એવો નથી કે તમે મને જુગારમાં દાસી તરીકે મૂકી શકો. આ અધિકાર કોણે આપ્યો, આ ખોટી વાત છે. પણ કોણ, હવે દુર્યોધનની સભામાં પક્ષ કોણ લે દ્રૌપદી, જ્યાં સભા જ આખી દુર્યોધનની હોય ત્યાં દ્રૌપદીનો પક્ષ લે કોણ. ભીષ્મે નીચું જોઈને બેઠા છે, દ્રોણાચાર્ય નીચું જોઈને બેઠા છે, હવે વિચાર કરે છે, જરાક જો આગુ પાછું બોલશું ને તો પાર્ટીમાંથી કાઢી મૂકશે, કાઢી મૂકશે એટલે વરી પાછા રખડી જશું. એના કરતા જે મળ્યું છે એ જ લઈને બેહી રહો ને શાંતિ, જેને જે કરવું હોય એ કરવા દો ને. કોઈ દિવસ એકલો દુર્યોધન નથી થતો હતો, જ્યારે નીચું ઘાલનારા ભીષ્મો ભેગા થતા હોય છે ને ત્યારે દુર્યોધન થતો હોય છે. જો એ વખતે ભીષ્મે કહ્યું હોય, ખબરદાર દુર્યોધન, આ અધર્મ થઈ રહ્યો છે, યુધિષ્ઠિરને એની પત્નીને રમવાનો અધિકાર નથી, ધર્મ એમ કહે છે, તો કોકડું અટકી જો, તો મહાભારત ના થાત. પણ ભીષ્મે નીચું ગાલ્યું, દ્રોણે નીચું ગાલ્યું, બધાએ નીચું ગાલ્યું. જ્યારે કોઈ કશું ના બોલ્યું, યુધિષ્ઠિર નીચું ઘાલીને બેસી રહ્યા, ત્યારે કહ્યું યુધિષ્ઠિર દુર્યોધને, સાડી ખેંચી નાખે. દુશાસન તો એટલી રાહ જોઈને બેઠો હતો ને, તેને તો જોરથી સાડીને ઝટકો માર્યો ને પેલી સ્ત્રી આમ પકડીને ઉભી રહી. હવે ક્યાં દુશાસન અને ક્યાં અબળા, માર્યો જોરથી ઝટકો. ને અનુભવ કરજો, કોઈ કોઈ વાર તમારામાં ભગવાનનો આવેશ આવતો હોય છે, હનુમાનજી આવી જાય તમારા, એટલું બળ આવી જાય, એટલું જોર આવી જાય, એટલું બળ આવી જાય. મારા એક ઓળખીતા ડોહા છે, મરી ગયા, જરિયામાં રહે, ધનબાદ જરિયા જાણો છો, જરિયામાં રહે, 80-82 વર્ષની ઉંમર, વૃદ્ધ ડોસો, રાત્રે ચોર પેઠા, ઘરમાં ચોર પેઠા, અને ચોર પેઠા આવ્યા, 80-82 વર્ષનો ડોહો તો શું એનામાં તાકાત હોય, પણ એ જાગી ગયો. અને જાગી ગયા, એક ચોરને પકડી લીધો હાથમાં, હવે પેલો 32 વર્ષનો જુવાન છે અને 82 વર્ષનો આ ડોહો છે, એના હાથમાં છરો છે, પણ આ ડોહાએ જે બાથ ભીડીને અને બૂમો પાડી, ચોર ચોર ચોર, પેલો ઘણોય ઊંચો નીચો થયો, ઘણોય ઊંચો નીચો થયો, પણ ડોહાએ એને ના છોડ્યો, ના છોડ્યો, તે ના જ છોડ્યો. એ જયારે જયારે મળે ને ત્યારે વાત કરે, બાપજી એ વખતે આ જોર આવ્યું ક્યાંથી મારામાં, હું તો લાકડી લઈને આમ ડગડગ 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 પગથિયા ઉતરવા આવ્યો તો પેલા લાકડી મૂકવી પડે, પણ એ વખતે હનુમાનજી આવ્યા મારામાં, એ આવેશ એવો આવી ગયો ને, એવી મડા ગાંઠ પડી ગઈ ને, એ પેલો ચોર ઘણો વાંકો ચૂંકો આમ તેમ થયો, પણ મેં ના છોડ્યો તે ના જ છોડ્યો. માણસો ભેગા થઈ ગયા ને પછી પકડાઈ ગયા. આસ્થા બહુ મોટી શક્તિ છે, એ નિર્બળનું બળ છે. નિર્બળ કો બલરામ, સુનોરી મેની સુનેરી મેની મેને, નિર્બળ કો બલરામ. નિર્બળમાં પણ કોઈ વાર એટલી તાકાત આવી જાય, એટલું જોર આવી જાય ને. દ્રૌપદીએ સાડી પકડી રાખી અને પેલો જોરથી ખેંચે છે, એને બહુ જોર કર્યું. દ્રૌપદીએ જોયું હવે મારાથી નહીં ટકી નહીં શકાય, આના સામે મારાથી હવે ટકી શકાશે નહીં, ત્યારે હવે હું કરું શું. ત્યારે કૃષ્ણને યાદ કર્યા, કૃષ્ણ દ્વારિકા વાસીન, ગોવિંદ દ્વારિકા વાસીન, કૃષ્ણ ગોપીજન પ્રિય, કૌરવૈ પરિભૂતાં માં કિમ ન જાનાસી કેશવ. હે કેશવ, હે દ્વારકાના વાસી, હે ગોવિંદ, આ કૌરવો રૂપી વરુઓ મને ફરી વળ્યા છે અને મારી આબરૂ લેવા બેઠા છે. તું મારો ભાઈ છે,
હું તારી બહેન છું અને મારી આબરૂ જાય છે. કૌરવૈહિ પરિભૂતામ મામ કિમ ન જાનાસી કેશવ, શું કેશવ તમને ખબર નથી? અને પેલા દ્વારકામાં બેઠા બેઠા રૂક્ષ્મિણીના હાથની કઈ વસ્તુ ખાઈ રહ્યા છે ને, જ્યાં સંદેશો પહોંચ્યો ટેલિપથી, જ્યાં સંદેશો પહોંચ્યો એની સાથે રકાવી ફેંકી દીધી. ઉભા થઈ ગયા. રૂક્ષ્મણીએ કીધું, અરે 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 શું થયું, વાત ના કરીશ કે હું એક મિનિટ જો મોડો પડીશ તો મારી બહેનની આબરૂ ચું થઈ જશે. ગરુડને કહ્યું, ઉડ, આજ તું મરી જાય તો મરી જા, પણ આજ તારામાં જેટલી તાકાત હોય એટલી તાકાતથી ઉડ, મારે હસ્તિનાપુર પહોંચવું છે. અને જો હું મોડો પડ્યો અને મારી બહેનની આબરૂ ખુલ્લી થઈ ગઈ તો લોકો મને શું કહેશે? અને પછી તો બરાબર ગરુડે ચડીને વહેલા એવા બેસી ગયા. કોઈ જગ્યાએ ચિત્ર હોય તો જોજો, પછી તો સાડીનો એક તાકો જો શરૂ કરી દીધો, એક પછી બીજી ને બીજી પછી ત્રીજી ને ત્રીજી પછી ચોથી ને ચોથી પછી પાંચમી ને 999 સાડીઓ. દુર્યો દુશા સનકી ભુજા થકિત ભઈ, કવિએ લખ્યું છે કે દુશાસનની હાથ થાક્યા અને બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે આ સ્ત્રીએ કેટલી સાડીઓ પહેરી છે. પછી ભીષ્મમાં જોર આવ્યું, ઉભા થયા, એ બસ કર, હવે બંધ કર, આ જોગમાયા છે, અને સ્ત્રીના સમજતો જો, આ સાડીઓનો ઢગલો જો, આ જોગમાયા છે, ખપ્પરમાં ભરખી જશે બધાને. અને દુશ્યાસન પછી નીચે બેઠો, હવે શું કરવું? 999 સાડી પૂરી, ખબર છે એ શાની સાડી પૂરી થઈ? પાટો બાંધે, પાટો બાંધે, ભગવાન કોઈનું રાખતો નથી. બધી રાણીઓને બહુ બહુ હતું, અમારા કૃષ્ણ, અમારા કૃષ્ણ, અમારા કૃષ્ણ. પણ શેરડી છોલતા છોલતા જરાક કમથો ઘા વાગી ગયો. સામે સત્યભામા રૂક્ષ્મિણી ફલાણી 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 બધી બધી બેઠેલી, અને બધી દોડી, પાટો લાવો, પાટો લાવો, પાટો લાવો. હવે રાજમહેલમાં પાટો ક્યાંથી લાવો? અને એવા જ ટાઈમે દ્રૌપદી આવેલી, અને દ્રૌપદીએ જોયું કે મારા ભાઈને ચક્કું વાગ્યું છે, તરત જ એનું ચીર ફાડેલું, એનું ચીર ફાડેલું ને પાટો બાંધી દીધેલો. અને પેલા બધી પાટો લઈ લઈને આવીને ત્યારે જોયું તો દ્રૌપદીએ તો ચીર ફાડીને પાટો બાંધી દીધેલો, બધી ઝંખવાણી પડી ગઈ, બધી ઝંખવાણી પડી ગઈ. ચીર તો તમે પહેર્યા હતા ને, ફાડવા હતા ને? 1000 રૂપિયાની બનારસી સાડી કઈ ફળાતી હશે? 1000 રૂપિયાની બનારસી સાડી ના ફળાયા, પેલી એ ફાડી નાખી તરત જ. અને એ પાટો ખોલી અને પછી એક એક તાંતણો ગણ્યો હતો, 999 તાંતણા. ત્યારે કૃષ્ણે મનમાં પ્રતિજ્ઞા કરી હતી, જો હું તને 999 સાડીઓ આપીશ, એક તાંતણાની એક સાડી આપીશ, પણ એવા ટાઈમે આપીશ તારે જયારે જરૂર હશે ત્યારે આપીશ. બધા ભેગા થયા ભીષ્મ ને દ્રોણ ને બધા વિચારમાં, હવે શું કરશું? એટલે વચ્ચે એક વચગાળાનો રસ્તો કાઢ્યો, ભાઈ દ્રૌપદીને છોડી દો, તમે જીત્યા છો, કપટ કરીને જીત્યા છો, આ ભોળો માણસ છે, આ બિચારો સીધો સાદો માણસ છે, એને ચક્કરમાં નાખ્યો તમે, ઘાટ ગળ્યો અને એને છેતરીને તમે જીત્યા છો, દ્રૌપદી પાછી આપી દો અને એનું રાજ તમે ભોગવો. શરત એટલી છે કે હવે અહીંથી જ આ 5 પાંડવો, 6ઠી દ્રૌપદી, કુંતા આ બધા વનમાં જાય, વનમાં જાય, 12 વર્ષ સુધી વનમાં રહે અને 13મું વર્ષ ગુપ્તવાસ રાખે, અને ગુપ્તવાસમાં જો પકડી જાય તો ફરી 12 વર્ષ પાછા જાય, અને જો ના પકડાય તો 13 વર્ષ પૂરા કરીને જ્યારે આવે ત્યારે એનું રાજ્ય પછી પાછો આપવું. આ સંધિ થઈ, વચ્ચે માણસો પડ્યા ને આ સંધિ થઈ. દુર્યોધને વિચાર કર્યો કે આ સંધિમાં આપણે કંઈ ખોવાનું નથી, જે મારે દ્રૌપદીને પાઠ ભણાવવો હતો એ ભણાવી દીધો, ને પાંડવોની દશા બગાડવી હતી એ બગાડી, હવે પેલો મયદાનવનો મહેલ આપણો છે, બનાવ્યો તો એમણે એમના રહેવા માટે, પણ હવે કોનો છે? જે તળાવમાં મને પાડ્યો હતો ને હોજમાં, એ હોજ હવે મારો છે. અને આ 12 વર્ષ ભલે ને જંગલમાં રખડતા હોય, ભટકવા દો ને, અને 13મા વર્ષે તો આપણે એમને પકડી જ લેવાના, એટલે ફરી 12 વર્ષ પાછા જવાના છે. આ સંધિ થઈ, અને સંધિના કારણે પેલા 5 પાંડવો, 6ઠી દ્રૌપદી, 7મા કુંતાજી, આ બધા જમવાનું તૈયાર થયેલું એ પડતું મૂકી અને જંગલી જેવો વેશ પહેરીને જંગલમાં નીકળી ગયા. જરાક વિચાર કરો,
યુધિષ્ઠિરે આખી જિંદગી જુગાર નહીં રમેલો, આખી જિંદગી નહીં રમેલા, પણ એક દિવસ રમ્યા, એક દિવસ તો આ દશા થઈ. હવે જે રોજ રમતા હશે એમની શું દશા થતી હશે? જે રોજ રમતા હશે, આ તો સારું છે. અમુક જગ્યાએ તમે જઈને જુઓ ને, જે દ્રૌપદીની સાથે ઘટ્યું એ આજે ઘટતું હોય છે. ઘણાની દ્રૌપદીઓ આજે વેચાતી હોય છે, કારણ કે પતિ જુગારીઓ છે. આજે પણ એનું એ બધું કઈ બહાર આવે નહીં. એક દિવસ જુગાર રમ્યો એની આ દશા થઈ ગઈ. રોજ જે રમતા હશે, નવરા પડ્યા ને, વરસાદ આવતો નથી એમ કે, ભલે વરસાદ ના આવે, લાવો પત્તા એમ કે. જેનું જેને જેનું ચોપાટ કરવું હોય ને, એના ઘરમાં ચોપાટ આવે. ચોપાટનો અર્થ સમજ્યા ને? ચારે તરફ પાદર જેવું સીધું. જેનો વિનાશ કરવો હોય ને, હું એક વાર મંદિરમાં ગયેલો, એક ગામમાં મંદિરમાં ગયેલો, ત્યારે મંદિરનો પેલો ગુમ્મટ ખરો ને, ગુમ્મટના વચ્ચોવચ કડિયાએ ચોપાટ દોરેલી. મંદિરના ગુમ્મટ નીચે કડિયાએ આમ સિમેન્ટમાં ચોપાટ દોરેલી. ત્યારે મેં કહ્યું, ભાઈ અહીંયા આ ચોપાટ દોરી, તમને બીજું કશું દોરવાનું ના સૂજ્યું? કે ના મહારાજ, આ તો કોઈ નવરા બેઠા હોય ને, ચોપાટ કોઈના ઘરમાં હોય ના હોય, એના કરતા આ દોરેલી. પણ દોરવી હતી તો બીજી જગ્યાએ દોરવી હતી ને, મંદિરમાં કેમ દોરી? આ રમવા બધા મંદિરમાં જ આવે છે. હવે મંદિરમાં ચોપાટ રમવાનું હોય? પછી તો આ એવા દુઃખી થયા. મહાભારતનું વન પર્વ વાંચજો. મહાભારતમાં જે પર્વો છે ને, એ પર્વોની અંદર એક વન પર્વ છે. એ વનમાં જે આ દુઃખી થયા, જેને કાંટા કાંકરા નહીં જોયેલા, જેને ભૂખ તરસ નહીં જોયેલી, જેને કશું નહીં જોયેલું, એ આ જંગલ ને પેલું જંગલ, આ જંગલ ને પેલું જંગલ ભટક્યા જ કરે છે, રખડ્યા જ કરે છે. 12 વર્ષ સુધી રખડ્યા, પણ એ 12 વર્ષમાં જેટલા દુઃખ ના ભોગવ્યા, એથી વધારે 1 વર્ષ ભોગ્યા. 1 વર્ષ જે છે ને, એથી વધારે ભોગ્યા. કેમ 1 વર્ષ વધારે? કઈ ગુપ્ત રહેવાનું હતું. જો એમાં પકડી જાય તો પાછી મુશ્કેલી, જો એમાં પકડી જાય તો. એટલે 1 વર્ષ તો એમણે બહુ દુઃખમાં કાઢ્યું, બહુ દુઃખમાં. પણ 13 વર્ષ પૂરા કર્યા. ચાલો 13 વર્ષ પૂરા થઈ ગયા. હવે હસ્તિનાપુર નહીં ભાગોળે જઈ અને પાંડવોએ તંબુ નાખી ને કૃષ્ણને બોલાવ્યા. 13 વર્ષ પૂરા થયા, હવે અમારું રાજ પાછું અપાવો, સંધિ પ્રમાણે અમને અમારું રાજ પાછું અપાવો. એટલે વિષ્ટિ કરવા માટે તમે જાઓ, રાજદૂત થઈને તમે જાઓ. રાજા કરતા પણ રાજદૂતમાં હોશિયારી વધારે હોવી જોઈએ. રાજા ઓછો હોશિયાર હોય તો ચાલે, પણ રાજદૂત ઓછી બુદ્ધિવાળો ના હોવો જોઈએ. અત્યારે મુશ્કેલી શું થાય છે? ખગાવાલા રાજદૂત થઈ જાય છે, અક્કલ હોય કે. રાજદૂતમાં તો રાજા કરતા વધારે ડાપણ હોવું જોઈએ, કારણ કે ઘટનાને વળાંક આપનાર એ છે. એટલે કૃષ્ણને કહ્યું, તમે રાજદૂત થાઓ, અમારા તરફથી પક્ષ લઈને જાઓ અને દુર્યોધનને સમજાવો તો અમારું રાજ અમને પાછું આપી દે. કૃષ્ણે કહ્યું, ભલે, ત્યારે હું રાજદૂત થઈને જઉં છું અને સંધિ કરીશ, ને સંધિ થશે તો તમારું રાજપાટ પાછું મળશે. તંબુમાંથી બહાર નીકળ્યા. આગળ ચાલવા જાય છે તો બીજા તંબુમાંથી દ્રૌપદી નીકળી. દ્રૌપદી આડી ફરી, ઉભારો ભાઈ, ઉભારો એમ કે. સંધિ કરવા જાઓ છો ને, સમજૂતી કરવા જાઓ છો ને? તો કે હા. પેલા એના છૂટા વાળ હતા ને, લાંબા વાળ હતા ને, 13 વર્ષથી ઓળેલા નહીં, 13 વર્ષથી એમાં કાંસકી નહીં નાખેલી, તેલ નહીં નાખેલું. 13 વર્ષથી એમ ને એમ ગૂંચડા થઈને પડેલા. જ્યારે પેલા દુશ્યાસને એ વાળ ખેંચેલા, ચોટલો ખેંચેલો, ત્યારે એને પ્રતિજ્ઞા કરેલી, તારા ધગધગતા લોહીમાં મારા વાળ જ્યાં સુધી હું ધોઈશ નહીં ને, ત્યાં સુધી એમાં કાંસકી નહીં નાખું, ત્યાં સુધી એમાં હું તેલ નહીં નાખું. 13 વર્ષથી એમને એમ રાખેલા. કાલે મેં તમને કહ્યું હતું ને, કાંટાવાળી પ્રજા હોય છે, ઇતિહાસ સર્જતી હોય છે. ઇતિહાસ આપણી મુશ્કેલી તો એ છે, આપણે અહીંયા ઘણી વાર લોકોને કહીએ કે વ્યસન બેસન કંઈક છોડો, તો કે આ મહારાજ પીડી છોડી, પાંચમા દાડે પિતા થઈ જાય. એટલે છોડી હતી ને, આ સારું રહેવાયું નહીં એમ કે, મારા પાંચમા દાડે શરૂ થઈ જાય. પાછા પેલી 13 વર્ષ સુધી વાળને ગૂંચળા જેવા જ રહેવા દીધા. જ્યાં સુધી હું દુશાસનના લોહીમાં, ખડખડતા લોહીમાં મારા વાળ નહીં ધોઉં ને, ત્યાં સુધી હું એમાં તેલ નહીં નાખું, ત્યાં સુધી એમાં કાંસકી નહીં નાખું. એ વાળ આગળ કર્યા.
એશ તેમે ન વિસ્મર્તવ્યો જુડા પેશા. એ ગોવિંદ, હે કૃષ્ણ, તમે સંધિ કરવા તો જાઓ છો, પણ તમારી બેનના વાળની પ્રતિજ્ઞા યાદ રાખજો. એવું ના થાય કે તમે સંધિ કરીને આવો અને આખી જિંદગી મારે આ ગૂંચડા ને ગૂંચડા રાખવા પડે, એવું ના થાય. કૃષ્ણે કહ્યું, તું ચિંતા ના કર બહેન, જે થવાનું છે એ અવશ્ય થવાનું છે, પણ જે થવાનું છે ને એના પહેલા જે પ્રક્રિયા કરવાની હોય એ કરવી જ પડે. જો આ પ્રક્રિયા નહીં કરીએ તો દુનિયા એમ કહેશે કે કૃષ્ણ યુદ્ધ માટે ઉતાવળા હતા, પાંડવોએ યુદ્ધ કર્યું. એટલે સંધિના બધા પ્રયત્નો કરવા પડે, જ્યારે સંધિનો એક પણ પ્રયત્ન બાકી ના રહે પછી યુદ્ધ તો છે જ, બીજો કોઈ રસ્તો નથી. પણ બને ત્યાં સુધી શાંતિથી મારે કામ પતતું હોય તો મારે લોહી રેડાવવું. કૃષ્ણ ગયા તો ખરા, પણ જઈને ઉતારો ક્યાં કર્યો ખબર છે? વિદુરના ત્યાં. વિદુરાણીને ખબર પડી, અચિંતાના ગયા, બિચારી નાવા બેઠેલી ને ખબર પડી કે કૃષ્ણ આવ્યા છે, તો કપડાનું ભાન ભૂલી ગઈ, ગાડી ગાડી થઈ ગઈ. કેળું ખવડાવવાની જગ્યાએ છોતરું ખવડાવ્યું, કેળું ફેંક્યા કરે છે. પણ કૃષ્ણને કઈ મજા આવે છે છોતરું ખાવામાં? અરે પ્રેમનું હોય તો છોતરું મજાનું હોય, અને ઝેર ભરેલું હોય તો દૂધપાક પણ ભૂડો લાગે. ગાડી ગાડી થઈ ગઈ. ભગવાન, મારે ત્યાં તમે ક્યાંથી? અચિંતાના, મારે ત્યાં તમે ક્યાંથી? ભાવ વિભોર થઈ ગયો. ભગવાને કહ્યું, હું બહુ મોટું કામ કરવા આવ્યો છું, બહુ મોટું કામ કરવા, જેમાં લાખો માણસોનું ભવિષ્ય છુપાયેલું છે. કાં તો ખેદાન મેદાન થઈ જાય અને કાં તો નંદન વન થઈ જાય, એવું બહુ મોટું કામ કરવા આવેલો છું. પણ તારા ઝોંપડામાં ઉતર્યો છું પ્રેમના ખાતે. પણ એ કામ મારે આજ નથી કરવાનું, આવતીકાલે કરવાનું છે. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ કી પવન સુત હનુમાન કી સનાતન ધર્મ કી સદગુરુ દેવ કી ઉમિયા માત કી.